मित्रागाय, नमो मित्रागाय, नमो अरिहंतानम, नमो अरिहंतानम, नमो सिद्धानम, नमो सिद्धानम, नमो आयरियाणम, नमो आयरियाणम, नमो वज्जायाणम, नमो वज्जायाणम, नमो लोए सव साहुणम, नमो लोए सव साहुणम, ऐसो पंचन मुक्कारो, ऐसो पंचन मुक्कारो, सव पाव प्रणासनो, सव पाव प्रणासनो, मंगलानं च सव्वेसिम, मंगलानं च सव्वेसिम, परमं हवै मंगलम्, परमं हवै मंगलम्, ओम नमो भगवते वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय, ओम नमः शिवाय, ओम नमः शिवाय, जय सच्चिदानंद, जय सच्चिदानंद, जय Very good. Who forgot to close his eyes? I did. Yeah, you did. You good job, huh? Yeah, very good. Thank you. Thank you. Okay. Jai Satyanar Matmao. Kono question, Chair? Okay. Bankim Bhai, no question, Chip. Jai Satchidanand. Jai Satchidanand. Oh, Shweno, sir. Swarup Vignan Bhag 7 chhe, nu sutra chhe 6000. Ke pravrutti ma atma na rahe, to nivrutti ma rahe jna. Pravrutti ne atma saathe j rahe, प्रवृत्ति ने जाननार आत्मा छे। हाँ। अबे प्रवृत्ति એટલે આપણે મન વચન કાયા બધે બધી પ્રવૃત્તિ ગણાય। હા મન વચન કાયાની બધી જે કઈ પણ પ્રવૃત્તિ છે એમાં આત્મા જુદો જ છે। ઓકે એટલે કમ્પ્લીટ જે કઈ પણ આપણે વ્યવહાર કરીએ છે એ પ્રવૃત્તિમાં આપણે જ્યારે પણ આખું અંતસ્કરણ મન વચન કાયા બાહ્ય એટલે તમે એક એક વાક્ય બોલે માં તમે શું સમજવા માંગો છો એ સમજવા માંગુ કે પ્રવૃત્તિ માં આત્મા ના રહે તો નિવૃત્તિ માં રહે જ ના નિવૃત્તિ કોને કહેવાય તો નિવૃત્તિ આપણે છૂટા પડી ગયા કમ્પ્લીટ મન વચન કાયા થી કમ્પ્લીટ છૂટા પડી ગયા નિવૃત્તિ થઈ ગઈ અને પ્રવૃત્તિ તો આપણે દેખાય છે બધી સંસારની જે કઈ પણ પ્રવૃત્તિ છે એ બધી સંસારની દેખાયા જ કરે છે અને એમાં આપણે છૂટા રહ્યા તો પછી નિવૃત્તિ થઈ ગઈ ને અને નિવૃત્તિમાં પછી તો આપણે છૂટો જ રહે આત્મા રાઈટ એટલે નિવૃત્તિમાં બહુ આનંદ રહે બધું એટલે આપણે આખું વસ્તુ આપણે પ્રાપ્ત થઈ જાય એટલે કમ્પ્લીટ નિવૃત્ત થઈ ગયા છૂટા પડી ગયા એટલે આપણે નિરંતર સમાધિ રહ્યા કરે અને પ્રવૃત્તિમાં પણ આપણે છૂટા રહીએ કમ્પ્લીટ આ મન વચન કયામાંથી જે કઈ પણ કાર્ય પ્રવૃત્તિમાં થતા હોય એમાં આપણે નિવૃત્તિમાં આવી ગયા કમ્પ્લીટ છૂટાપણામાં આવી ગયા એટલે પછી આપણે નિરંતરની સમાધિ રહ્યા કરે બરાબર નિવૃત્તિમાં નિવૃત્તિ આપણે ભલે પ્રવૃત્તિ થતી હોય પણ અંદર કાને આખી નિવૃત્તિ હોય હા હા બરાબર કોણ કરે છે એ તમારે બધું જોયા જ કરવાનું હોય આપણે હવે શું કરવાનું હવે રહ્યું નથી જોવું અને જાણવાનું આપણે છેલ્લામાં છેલ્લા અલ્ટીમેટ દાદાએ વસ્તુ હાથમાં આપી દીધી હવે કરવાનું રહ્યું નહીં એટલે આપણે જે કઈ પણ પ્રવૃત્તિ થતી હોય કોણ કરે છે એને જોયા કરો એને જાણ્યા કરો અને અંદર ખાની કમ્પ્લીટ નિવૃત્તિ છે કમ્પ્લીટ છૂટાપણું થઈ ગયું છે એવું દાદાએ આખું સેટિંગ કરીને હાથમાં આપી દીધું છે અમારે બરાબર છે એટલે પેલું બરાબર છે કે પ્રવૃત્તિને જાણનાર આત્મા છે હા જોયા કરવાનું
અને એવું બધું છૂટાપણું દાદા એ કરી આપેલું છે, જબરજસ્ત છૂટાપણું કરી આપેલું છે. બરાબર છે, બરાબર છે. આ સંસારની ગમે તે પ્રવૃત્તિઓ ચાલતી હોય, આપણું નિરંતર નિવૃત્તિમાં છે અંદર ખાને. રાઈટ રાઈટ, થાય છે અનુભવ, થાય છે. હા, ગજબ નો અનુભવ થાય છે. કારણ કે આવો અનુભવ તો આપણે કોઈ દિવસે દાદા કહે ને વિચાર્યું ના હોય, સાંભળ્યું ના હોય, ઇમેજિનેશન ના કર્યું હોય એવી વસ્તુ મેં તમને હાથમાં આપી દીધી છે. કલ્પનામાં ના આવે એવું શબ્દ વાપરતા હતા, કલ્પનામાં ના આવે એવી વસ્તુ મેં તમને આપેલી છે. આપણે એની કઈ વેલ્યુ દેખાતી નથી, નહીં તો આપણે આપણું શું પુરુષાર્થ કરી નાખ્યો હોત આ વસ્તુ પ્રાપ્ત થયા પછી. દાદા એવું જ કહેતા હતા, જ્ઞાનીઓ અને આ જેને આ વસ્તુ હાથમાં પડે ને તો એને તો શું નું શું એમને આખું બધું પૂર્ણાહુતિ તરફ લઈ જાય એવો જબરજસ્ત પુરુષાર્થ કરી નાખે જો વેલ્યુ સમજાય તો. બરાબર, વેલ્યુ ના સમજાય તો બસ આપણે આ દાદાની વસ્તુ મળી છે એટલે આપણે એમાં રચ્યા પચ્યા રહી કે મને વસ્તુ મળી છે, મને વસ્તુ મળી છે. પણ એનું એનું આપણે હેતુ શું છે, આપણું ધ્યેય શું છે, આપણે ક્યાં સુધી આપણી વસ્તુની પકડાશે નહીં ક્યાં સુધી. કારણ કે એક વખત તો દાદા કહે છે ને કે આજે મેં તમને વસ્તુ આપી, આ જ્ઞાન આપ્યું, તે પ્રકાશ થઈ ગયું. હવે પ્રકાશ થઈ ગયા પછી આપણે અંધારામાં રૂમમાં અંધારું હોય અને એમાં પ્રકાશ થઈ જાય તો પછી આપણને ઠોકર વાગે ના વાગે. એટલે આપણે પ્રકાશ થઈ ગયું છે તેમ છતાંય પણ આપણે આખો દિવસ જોઈએ ઘણી વખતે ઠોકર વાગી જાય, અથડામણ થઈ જાય, ઠોકર વાગી ગઈ, કોઈની જોડે અહંકાર ઉભો થઈ ગયો, કોઈ જોડે ક્રોધ થઈ ગયો. પણ દાદા કહે છે કે મેં તમને પ્રકાશ કરી દીધું છે, આખું વિજ્ઞાન પ્રગટ કરાવી દીધું છે, તો હવે તમારે કેવી જાગૃતિ રહેવી જોઈએ? હવે તમારે ઠોકર વાગવી જોઈએ? હવે ઘરમાં કશાય થવું જોઈએ? હવે કોઈની સાથે મતભેદ થવું જોઈએ? એવું મેં પ્રકાશ કરીને આપેલું છે. એટલે આ હવે તમે સમજી જાઓ, આ વસ્તુ એક તો મહા મુશ્કેલ વસ્તુ છે જે આપણા હાથમાં આવેલી છે. હવે એ આવી ગઈ છે તો આપણે એનું વેલ્યુએશન કરો, એની એની સમજણને પકડી લો. દાદાનું હેતુ શું હતું? દાદા કહેતા હતા આ વિજ્ઞાન મળ્યા પછી એક મતભેદ ના પડવું જોઈએ, એક કશાય ના થવું જોઈએ. ગજબની વસ્તુમાં આપી છે. ત્યારે તો તમારે અંતસ્કરણથી તમે ખુલ્લા થયા, છૂટા પડ્યા. હા બિલકુલ, તો તમારે આત્મા પ્રાપ્ત થયું. ત્યાં સુધી આત્મા શું પ્રાપ્ત થયું તમને? ના થાય, ના થાય. એટલે આપણે ઘણું જેટલું બધું ડિટેલમાં આપણે અંદર વિજ્ઞાનના જાણવા કરતા શું આપણે અંદર ખાને જોઈ લો કે આપણે જે વસ્તુ હાથમાં મળી છે એ આપણે વસ્તુ કેવી રીતે આપણે અંતસ્કરણમાં, આપણા વર્તનમાં, બાહ્ય વ્યવહારમાં આવે છે કે નથી આવતું. દાદાનું આખું વિજ્ઞાન એ દાદા જયારે પણ પ્રશ્ન પૂછતા હતા કોઈ પણ, તો સૌથી પહેલા દાદાનું આખું વિજ્ઞાન વ્યવહારિક વિજ્ઞાન પર બહુ ચાલતું. તમારા ઘરમાં કેવું ચાલે છે, તમારા વાઈફ સાથે કેવું વ્યવહાર છે, તમારું મા બાપ સાથે કેવું વ્યવહાર ચાલે છે, એ બાબતમાં વાત કરતા રહેતા, વાત કરતા રહેતા. કારણ કે આ વસ્તુ જ્યાં સુધી ચોખ્ખી નહીં થાય વ્યવહારની, ત્યાં સુધી નિશ્ચય તમારું આગળ વધશે જ નહીં. ખ્યાલ આવ્યું? બરાબર. ઓકે, આપણે પાયલ, પાયલ અનમ્યુટ કરો. પાયલ, હા બોલો. જય સચ્ચિદાનંદ સ્વામીજી. જય સચ્ચિદાનંદ. આપતો સૂત્ર 1266, સહનશીલતા એ અહંકાર નો ગુણ છે. હા, એના વિશે એટલે એ જે સહનશીલતા કઈ રીતે એ ડેવલપ કરવી અને અહંકારનો ગુણ. આ દાદા શું કહેવા માંગે છે, જે તમે સહન કરો ને એ અહંકારનો ગુણ છે. અહંકાર તો આપણે જોઈએ જ નહીં, અહંકાર તો દાદાએ આખું નિર્મૂળ કરી નાખ્યું. હવે ખાલી નિર્જીવ જે અહંકાર રહ્યું છે તે આપણે વ્યવહાર ચલાવવા પૂરતું રહ્યું છે. પણ સહનશીલતા, આપણે સહનશીલતા તો હમણાં હોય જ નહીં આ જ્ઞાન મળ્યા પછી. હવે કઈ પણ વસ્તુ આવી તમારા સામે, કોઈએ અટેક કર્યું, અથવા કોઈએ તમારી સાથે ગુસ્સેથી વાત કરી, અથવા કોઈએ તમારા પર કોઈ આરોપ કર્યું, તો તમે સહનશીલ કરો ને, સહનશીલતા કરો ને, તો એ તો પછી તમે કઈ વસ્તુને દબાવ્યું. હવે એ સહનશીલતા તમે કેવી રીતે કરી શકો, સહન કેવી રીતે કરી શકો, જો અહંકાર તમારું ઊભું હોય તો અહંકારે કરીને તમે સહનશીલ કરો, નહીં તો તમારે સહનશીલતા હોય નહીં. તમારે શું હોય, સમજણ હોય. કેવી સમજણ? કે એને મારા ઉપર અટેક કર્યું તો એની અંદર શુદ્ધાત્મા છે, મારો ઉદયક્રમ આવો ઉભો થયો છે, એ મારો હિસાબ છે, હવે મારે એમને સંભાવથી હવે નિકાલ કરો. ત્યાં સહનશીલતા ના હોય,
સહન કરવાની વસ્તુ ના હોય, તમે સહન કરો તો જે કઈ પણ વસ્તુને તમે સહન કરો દબાવો ને તો પછી સ્પ્રિંગની જેમ ફાટે. એક વખત તમે કહો કે મારે ક્રોધ નથી કરવું, મારે આમ નથી કરવું, સહન કરવું છે, કોઈ મારા પર અટેક કરે તો મારે સહન કરવું છે, તો પછી તમે સહન કરીને એક દિવસ શું પ્રોબ્લેમ થઈ જાય, એ સ્પ્રિંગની જેમ ફાટે, પછી તો સહન થાય જ નહીં, એ બમ્બાર્ડિંગ તમે પણ કરી નાખો. બરાબર. કારણ કે અહંકાર નો ગુણ છે આ સહનશીલતા. પણ આપણા વિજ્ઞાનની અંદર કેવું છે કે સહન કરવાની કોઈ વસ્તુ જ નથી, જોવાને જાણવાની વસ્તુ છે. કોઈ સામે વાળો તમારા પર અટેક કરે તો સૌથી પહેલા તમને શું દેખાય, અરે આને અટેક તો કર્યું પણ એની અંદર શુદ્ધાત્મા છે, એમનો પાડોશી છે. મારે મારા ઉપર અટેક કરે છે તો ના, મારા ઉપર નથી કરતો, મારા પાડોશી ઉપર અટેક કરે છે. શા માટે કરે છે કે મારા ગયા ભાવનું કઈ હિસાબ છે, મેં એમને કઈ ધીર્યું છે એ પાછું આપવા આવ્યા છે, એટલે હવે અમારે શું કરવાનું, એને જમા કરવાનું. એ વસ્તુ જે આવી છે તે અમારે જમા કરવાનું. એટલે આ સમજણથી જે તમે ડેવલપ કરો ને, ત્યાં સહનશીલતા જેવી વસ્તુ જ નથી, ત્યાં સહન કરવાની વસ્તુ જ નથી આવતી, ત્યાંથી સમજણ કામ કરે છે. કારણ કે સહન શક્તિ ક્યારે થાય, કે તમે જયારે અહંકાર કરો કે મારે સહન કરવું છે, મારે એમને પાછું નથી ધીરવું, બધું જમા કરવું છે, આમ કરવું છે. સમજણ જોઈએ, સમજણ જે દાદાની સાયન્સ જોઈએ. અને જે સાયન્સ છે એ સમજણથી તમે એ વસ્તુને આખું વાળી કાઢો અને તે જગ્યાએ તમે આખું સમાધાન કરી દો, ત્યાં સહન કરવું ના પડે, એટલે આખું વિજ્ઞાન તમે વાપર્યું કહેવાય. બાકી આ ગુણ તો એનો અહંકાર નો છે સહન કરવું. કારણ કે જો અહંકાર ના હોય તો તમે સહન કરી જ ના શકો કઈ પણ વસ્તુ. બરાબર, ખ્યાલ આવ્યો? એકદમ પરફેક્ટ ખ્યાલ આવ્યો. રાઈટ, બરોબર. જય સચિદાન. ઓકે, ઉમેશભાઈ. ઉમેશભાઈ અનમ્યુટ કરો. ઉમેશભાઈ, ઉમેશભાઈ. ઓકે, તો આપણે સુમિત્રાબેન. જય સચ્ચિદાનંદ. કે સાનંદજી, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હવે જાણવામાં આવ્યું એટલે જ્ઞાનમાં આવ્યું, અને દેખવામાં આવ્યું એટલે સમજમાં આવ્યું, એવું? હા, આપણે જોયું. શું કહો છો? જાણવામાં આવ્યું એટલે જ્ઞાનમાં આવ્યું એવું ખબર પડે. હા, અને દેખવામાં આવ્યું એ સમજાવો એટલે સમજમાં આવ્યું એવું કહેવાય? દેખો, આ સાયન્સ આત્માનો ગુણ છે જોવું અને જાણવું. જોવું જોવું તમે એને દેખવાનું કહો છો, જોવું અને જાણવું. જોવું એટલે આપણે જોયું કે આ કોણે મારા પર વાત કરી, બરોબર. પછી અંદર ખાને તમે જાણ્યું કે કોણે કહ્યું, તમે કોણ છો. એટલે આ બે જ પ્રોસેસ ચાલે છે આત્માની, જોવું અને જાણવું. તમે જેને દેખવું કહો છો એ આપણે જાણવું, જોવું અને જાણવું, એ બે જ આત્માના પરફેક્ટ ગુણો છે, જેનાથી આખું એનું બીજો કોઈ ગુણ જ નથી. આખો દિવસ મિત્રાબેન શું કરે છે એને જુઓ અને જાણો. જાણ્યું એટલે આપણે કયા અંદરખાને જાણી લેવાનું કે ભાઈ આ કોને ઇફેક્ટ આવી, આ તમારી સાથે કોઈ ઊંચા જબાનથી વાત કરી, તો પછી તમે પેલા એ વસ્તુને જોયું, પછી એને જાણ્યું. જાણ્યું એટલે આપણે આ કોને થાય છે, સુમિત્રાબેનને થાય છે, હું કોણ છું, તું છું, શુદ્ધ આત્મા છું. એટલે આ જોવું અને જાણવાનો આત્માનો એવું પરફેક્ટ ગુણ છે કે તમને દરેક સંજોગમાં તમને છે ને છૂટાપણાનો અનુભવ થઈ જાય, એ સિવાય બીજું કોઈ વસ્તુ જ હોતી નથી આત્માની. આપણે જોવું અને જાણવું દાદાજી આખું ખુલ્લું કરી આપ. અને આ થશે ક્યારે, કે જયારે તમારી આ કેવળ જ્ઞાન સુધી પહોંચશો ત્યારે દેખાશે. હમણાં તો ખાલી આપણે લક્ષમાં છે, સમજમાં છે, બરોબર. અને અંતસ્કરણમાં જેવું તમારું પુરુષાર્થ હોય તેવી રીતે ધીરે ધીરે તમને પેલું આગળ ગાડી વધતી જાય. પણ જોવું અને જાણવું પરફેક્ટલી ક્યારે થાય, કે જયારે તમારું કમ્પ્લીટ બધા અંદરના પર્યાયો, અંદરના પરમાણુ બધા સ્ક્રીન થઈ જાય, અંદરના બધા જે બધી વસ્તુઓ અંદરથી દર્શન બધું ખુલ્લું થઈ જાય, પછી જોવું અને જાણવાનું પરફેક્ટ રીતે થાય, ત્યારે આપણે કેવળ જ્ઞાનની ફાઇનલ સ્ટેજ ઉપર પહોંચી ગયા કહેવાય. એવું લખેલું હોય દેખવામાં અને જાણવામાં બહુ ફેર ને? શું કહો છો? દેખવામાં, હા, એમાં ફેર ને? ફેર છે ને બહુ બધે. પેલા તો તમે સામેથી કોઈ આવે તો તમે જુઓ કે ના જુઓ એમને,
કોઈ તમારા હસબન્ડ આવ્યા કે પેલા તમારા છોકરા આવ્યા તો સૌથી પહેલા અથવા કોઈ એવિડન્સ બન્યો તો તમે સૌથી પહેલા એને જુઓ, પછી સમજણથી તમે એને જાણો કે આ શું કહેવા માંગે છે, કેવી રીતે છૂટું છે, કઈ રીતે છે, એ તમે પછી જાણ્યું કહેવાય. આ તમારે શરીરમાં કોઈ તકલીફ પડે, કઈ વેદના થાય, તો તમને પછી એ વેદના કેવી રીતે ખબર પડે? જયારે તમને કહો કે ભાઈ આ કોને થાય છે, સુમિત્રા બેન ને થાય છે, એવું તમે જાણ્યું કહેવાય. બંનેની પ્રોસેસ જુદી છે. બરોબર છે, બરોબર સુમિત્રાબેન. ઘરની ફાઇલોના સાથે સંભાવે નિકાલ કરવો ફાઇલોનો, એમાં અમે ઘણી વખત આપના પપ્પાજી વિશે આપે ઉલ્લેખ કર્યો, પપ્પાજી બહુ કડક સ્વભાવના હતા અને પછી દાદાની સાથે આવીને પછી બદલાઈ ગયા, તો અને કવિરાજ નું પદ પણ સાંભળ્યું છે, પણ વધારે ઉલ્લેખ કઈ આપણને કઈ દાદા સાથે તમારા જે કઈ વાતચીત થઈ હોય એમાં વધારે એમાં જાણવું છે, વધારે એમાં પ્રગતિમાં વધવું છે. હા બરોબર, બહુ સરસ વસ્તુ છે. આ આજની તારીખમાં એક બર્નિંગ ક્વેશ્ચન છે, જેને જ્ઞાન ના મળ્યું હોય તો એના માટે તો ઇટ ઇઝ અ બર્નિંગ ક્વેશ્ચન કે હાઉ ટુ એડજસ્ટ, હાઉ ટુ સેટલ. હવે શું હતું, અમારા જે તમે વાત કરો છો અમારા બાપુજીનો, એ દાખલો જ એવો છે કે એમાંથી એટલા બધા તારણ નીકળે ને કે વાત ના પૂછો. અમારા બાપુજી બહુ કડક હતા અને અમારું બહુ મોટી ફેમિલી, 8 છોકરા 1 બેન, પછી એમના બધા લેડીઝ 8-7, પછી એમના બધા આટલા બધા સંબંધો મળીને 30-35 જણાની ફેમિલી હતી અમારી. હવે આ બધા લોકોને જ્ઞાન તો મળી ગયું, પણ પાછળ જે તમે પ્રશ્ન પૂછું ને એ તો ભાર વગરનું, પાર વગરનું માલ ભરીને લાવેલા, એટલે એડજસ્ટ થવામાં મુશ્કેલ પડી જાય, કોઈની સાથે એટલી બધી અથડામણ થાય, નવું નવું જ્ઞાન લીધેલું અને પછી એ વસ્તુ સમજાય નહીં કે ભરેલું માલ શું છે, આ કેવી રીતે એડજસ્ટ કરવાનું. તે આવા બધા માહોલમાં જયારે અમે બધા ચાલતા હતા તો કેટલા વખત સુધી બાપુજીને આમ વિચાર જ નહોતો આવતો કે આ છોકરો આવે કે આ બધા કઈ જ્ઞાન લીધું છે. એ તો ઉલટું બહુ ગુસ્સે થતા હતા કે તમે વાત કરો છો દાદા પાસેથી જ્ઞાન, તમારામાં તો કઈ બરકત દેખાતી નથી, વાત વાતમાં તમે આટલા બધા ગુસ્સે થઈ જાઓ છો, તમારો ગુસ્સો તો 7મા આસમાન ઉપર ચાલતું હોય છે આખો દિવસ, અને તમે કહો છો કે અમને દાદા ભગવાન મળ્યા અને તમે ચાલો અમારી સાથે. અમે અમે બધા તો દાદા ભગવાન ને મળી લીધા, પણ અમારા બાપુજી તો એક્સેપ્ટ જ ના કરે, બહુ વ્યવહારિક હતા, જબરજસ્ત વ્યવહારિક, અને એટલું બધું બ્રેન કે દાદા પોતે વખાણ કરતા હતા કે તમારા બાપુજી નો બ્રેન એવું છે ને કે 7 મિલો ચલાવે એવું બ્રેન છે, એટલે આ સંજોગ વરસાદ 1 મિલ ચલાવે છે પણ બ્રેન એવું છે કે 7 મિલો એટ અ ટાઈમ ચલાવે. હવે એવા વ્યક્તિ સાથે વાત કરવી, કઈ પણ એક સેન્ટેન્સ વાત કરવી તો એનો 2 મિનિટમાં એનું તારણ કાઢી આપે કે આ તમે ખોટી વાત કરી, આ દાદા એવું કહેવા નથી માંગતા, એટલે એ રીતે બધું એટલું બધું ચાલ્યું કે પછી એક દિવસ અમે દાદાને પણ આવીને વાત કરી કે દાદા આ શું ચાલી રહ્યું છે, અમારા બાપુજી તો આવતા જ નથી, એ તો કહે છે કે તમારામાં તો કઈ બરકત છે નહીં, પણ દાદા તો બધું જાણે કે આ બધું ભરેલો માલ છે. પણ દાદાએ પછી એ ખાસ કહેલું કે મને લાગે છે કે આખું જગત આ મેન્ટલ હોસ્પિટલમાં કન્વર્ટ થઈ રહ્યું છે. હવે આ દાદાએ જે વાક્ય બોલ્યું અમારા બધા ભાઈઓને બેસાડીને એક દિવસ, એમાંથી બધાનું બધા ફ્રેક્ચર કરી નાખ્યું કે તમે દાદા ભગવાનને મળ્યા પછી અમને દાદા એવું કહી દીધું કે આ બધું આખું જગત મેન્ટલ હોસ્પિટલમાં કન્વર્ટ થઈ રહ્યું છે. અને એ જે વાક્ય જે બધાના મગજમાં ગયું, એ આખું વાક્ય બધું અંદર પરિવર્તન કરી નાખ્યું. હવે આ વાક્ય કોઈ પણ સાંભળે કે આપણે દાદા અને ભગવાનને મળ્યા પછી આ મેન્ટલ હોસ્પિટલ જેવું બિહેવ કરી રહ્યા છે, આપણે ઘરમાં અથડામણ ટાળો, બન્યું તે ન્યાય ભોગવે તેની ભૂલ, એડજસ્ટ એ રિવ્યર, કોઈ આજ્ઞાનું પાલન નહીં, પછી આ જે દાદાનું એવું વચનબળ કે બધાની અંદર જબરજસ્ત પરિવર્તન આવી ગયું અચાનક, અને એવું પરિવર્તન આવી ગયું કે પછી એક દિવસે જ્યારે આ બાપુજીને અમારા ઘર દાદા ભગવાન ઘરે આવવાનું થયું અને ઘરે આવ્યા ત્યારે બાપુજીએ દાદા ભગવાનને સાષ્ટાંગ નમસ્કાર કરીને કહ્યું કે હે દાદા ભગવાન, તમે અમારા ઘરમાં સ્વર્ગ કરી નાખ્યું. હવે સાયન્સ શું કહે છે કે આખું જગત તમારું વ્યવહાર જોઈ રહ્યું છે, આખું જગત
તમારા ઘરમાં વાઇફ હોય કે તમારા છોકરા હોય કે પાડોશી હોય કે ગમે તે હોય, સૌથી પહેલા તમારો વ્યવહાર, તમારી વાત કરવાની રીત કેવી રીતે છે, તમે કેવી રીતે વાત કરો છો, કેવો સ્વભાવ છે તમારો. આપણે દાદા કહે કે આપણે તો આ જ્ઞાન મળ્યા પછી એવું હોય કે આપણે 30-30 કિલોમીટરમાં આપણી સુગંધી ફેલાવી જોઈએ. આ શું છે? આપણી કોઈ સુગંધી ફેલાવે છે કે સોસાયટી સુધી કોઈ બોલાવા પૂછવા આવે છે કે અહીંયા કોઈ આવા વ્યક્તિ રહે છે, આ કયા શેઠ રહે છે? એટલે આ જે આપણી વસ્તુ ખાસ જે દાદાએ ભાર આપેલું છે કે આપણું આપણા વ્યવહારમાં આ જ્ઞાન મળ્યા પછી ઘરમાં એડજસ્ટ થવું, ફાઇલોનો સંભાવે નિકાલ કરવું, એ ખાસમાં ખાસ વસ્તુ ચાલતી. કારણ કે જ્યાં સુધી તમારે આ બે વસ્તુ નહીં આવે ત્યાં સુધી તમારા ઘરમાં સ્વર્ગ થશે નહીં, ત્યાં સુધી તમારામાં કઈ બરકત આવશે નહીં, કઈ તમારી પ્રગતિ થશે નહીં. આ વ્યવહારનું બહુ મોટામાં મોટું બેસમેન્ટ છે. ત્યારે જ કહ્યું ને, વ્યવહાર અને નિશ્ચયની ઉપર આપણી આ મોક્ષની ગાડી ચાલે છે. આખું અક્રમ વિજ્ઞાન વ્યવહાર અને નિશ્ચય ઉપરનું છે. એટલે આપણું વ્યવહાર ઘરમાં એવું સુંદર થઈ જવું જોઈએ જેથી કરીને આપણા ઘરમાં, એક વખત તો દાદાજી કહેતા હતા કે આપણા ઘરમાં એવો વ્યવહાર હોવો જોઈએ કે વાઈફને એવું મનમાં થઈ જાય કે મારા હસબન્ડ નથી, આ તો દેવ જેવા છે, દેવ જેવા. હવે આ જે વાક્ય ક્યારે નીકળે? જયારે તમે તમારું વર્તન દેવ જેવું હોય, વાણી દેવ જેવી હોય, વર્તન વાણી વિનય એવું ઘરમાં હોય કે ત્યારે ઘરમાં બધું આખું તમારું સ્વર્ગ થાય. કારણ કે આ બહુ મોટામાં મોટી બેસમેન્ટ છે વ્યવહાર, અને વ્યવહાર ઉપર દાદા બહુ ખાસ ભાર લગાડતા. સત્સંગમાં મેક્સિમમ સત્સંગ તમે સાંભળો ને દાદાનું, તો એ વ્યવહાર ને નિશ્ચય ઉપરનું છે. તમને આત્મા તો હાથમાં આપી દીધું છે, રિયલ રિલેટિવ જોવાનું તમારે હાથમાં આપી દીધું, તમે શુદ્ધાત્મા થઈ ગયા. એના પછી છે શું આપણી પાસે? ફાઇલોનો સંભાવે નિકાલ કરો. સંયોગો જે આવે છે એ બધા વિયોગી સ્વભાવના છે. કોઈ પણ સંયોગ તમારા ઘરમાં હમણાંની તારીખમાં થોડી વાર માટે પણ આવે, એનું વિયોગ થવાનું છે. એ સંયોગમાં આપણે છૂટા રહીને જોવાનું છે. એટલું સરળ અને સીધું વિજ્ઞાન આપી દીધું છે દાદા, નો કોમ્પ્લિકેશન, ઇઝીલી તમે કરી શકો છો. અને આ વસ્તુ માટે તો દાદાએ મોટા મોટા બમ્બાર્ડિંગ કરેલા છે. એક હસબન્ડ એન્ડ વાઈફ નો એક દાખલો હતો કે મહી રોજે કચકચ કરીને પછી દાદા પાસે આવતા, અને દાદા પાસે આવીને પછી કહેતા કે દાદા આને આવી રીતે વાત કરી, અને આવી રીતે જ્ઞાન મળ્યા પછી પણ તે એક દિવસ દાદાએ એવું બમ્બાર્ડિંગ કરી, શું તમે કઈ ઝુંપડપટ્ટી મારો છો? હવે ઝુંપડપટ્ટી વાળા લડે, ઝુંપડપટ્ટી વાળા એકબીજા હસબન્ડ વાઈફ બીજાને મારે ખરા ગમે તે કરે. હવે આ જે તમાચો અને આ જે વસ્તુ કોઈને લાગે તો લાગે, શું લાગે કે દાદાએ શું કહી દીધું? આ ઝુંપડપટ્ટી મારે તા એ લોકો રોજે લડતા હોય. આટલું બધું જ્ઞાન મળ્યા પછી, આટલી સમજણ મળ્યા પછી, પછી આવી રીતે ઝઘડા થતા હોય હસબન્ડ અને વાઈફના? કેટલું બધું ઓપન કરીને આપેલું છે. એડજસ્ટ બિહેવિયર કરો, અને ગમે તે થાય, અથડામણ થતા પહેલા દાદા કહ્યું અથડામણ ટાળી દો. કઈ પણ તમને તકલીફ લાગે છે, આટલા મોટા મોટા, આ તો ચાર મોટામાં મોટા હથિયાર આપેલા છે દાદાએ. બન્યું તે ન્યાય, અથડામણ ટાળો, ભોગવે તેની ભૂલ, એડજસ્ટ એવરીવેર. આ ચાર વસ્તુ તમે ખાલી જો તમે વિચાર કરો ને તો તમારા ઘરમાં સ્વર્ગ થઈ જાય. એટલે વિચાર પણ ના હોવો જોઈએ કે મારું એડજસ્ટ નથી થતું. આ તો દાદા કહે કે દાદા આ બાબતમાં બહુ કડક હતા કે આપણે આ વિજ્ઞાન મળ્યા પછી એક એક ઘરમાં કશાય ના થવા જોઈએ, એક એક ઘરમાં મતભેદ ના થવા જોઈએ. એ મતભેદ શા માટે થાય છે? અને આખી સમજણ ખુલ્લી કરી આપેલી, જેને દાદા કહેતા હતા કે મેં તમારા બ્લન્ડર્સ તો બધા ઉડાડી દીધા, હવે જે બધી આ નાની નાની મિસ્ટેક્સ રહી છે ને એ તમારે પોતાને કાઢવી પડશે, એવું વારે ઘડીએ કહેતા. અને તમારે એની સમજણ પણ હું તમને આપીશ. તો આ બધી જે સમજણ આપી છે ને, એજસ એવી અથડામણ ટાળો, અને આ આખા જગતને નિર્દોષ જોવાનું, આ બધી જે નાની નાની ભૂલો છે ને એ અમારે જ કાઢવી પડશે. બાકી મોટામાં મોટું બ્લન્ડર્સ તો જે દાદાએ ઉડાડી દીધું આપણું. એટલે નાની વસ્તુ ખાલી હવે આપણા હાથમાં આપેલી છે કે હવે તમે આ બધું કરો, આના વગર તમારે છૂટકો નહીં, આના વગર તમારે અંદર આનંદ ઉભું નહીં થશે. તમારા મન વચન કાયદી કોઈને દુઃખ થશે તો તમને આનંદ થશે? એટલે આપણે બધાને સુખ આપો તો તમારો આનંદ ઉભરાશે. દરેક ઠેકાણે દાદાએ એટલું બધું સરસ ખુલ્લું કરી આપ્યું કે જેથી કરીને તમે હવે પોતાના સ્વના આનંદમાં આવી જાઓ. બહાર ક્યાંય સુખ નથી, આખા જગતમાં ક્યાંય સુખ નથી. એક એક વસ્તુ દાદા ખુલ્લી કરીને આપી, સ્ત્રીમાં સુખ નથી, પૈસામાં સુખ નથી, આ બધા બંગલાઓમાં સુખ નથી, ગાડીઓમાં સુખ નથી. જ્યારે જ્યારે પણ એ જ્યારે થોડા અને એ બધે ઠેકાણે એ સુખ
ટેમ્પરરી સુખ છે, આપણું પરમનન્ટ સુખ આત્મામાં છે. હવે આટલી બધી વસ્તુ દાદા ઓપન કરી દીધી, આપણે હજુ અનુભવ ના કર્યું હોય તો દાદાની આપણે વાક્ય, દાદા એક જગ્યાએ એવું પણ કહેલું છે કે તમને ના સમજાતું હોય તો દાદાનું એક વાક્ય પકડીને પણ ચાલી પડો. દાદાએ કહ્યું છે ને એને ચોકડી ના મારાય, દાદાએ કહ્યું છે સંસારમાં સુખ નથી એટલે તમે પણ સુખ મારીને ચોકડી મારીને એના પર ચાલ્યા જાઓ. સુખ પોતાના સ્વમાં છે, અંદર છે. એટલે દાદાને વાક્ય પકડીને પણ તમે ચાલી જશો તોય તમારું કલ્યાણ થઈ જશે એવું દાદા કહે છે. મહાત્માઓ આ કરવા જેવું છે. અત્યારના એ લોકો એડજસ્ટ એવરીવેર નો એક્સપેરિમેન્ટ કર્યો, અત્યારના ભોગવે તેની ભૂલ એ એક્સપેરિમેન્ટ ચાલે છે. પ્લીઝ તમે કરશો ને તો આનો ઘણો પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. હા, જબરજસ્ત ફાયદો થશે, જબરજસ્ત. આપણે નેક્સ્ટ, આપણે દિલીપભાઈ, 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 દિલીપભાઈ ક્વેશ્ચન છે? ઓકે, તો આપણે ગીતાબેન સાથે. ગીતાબેન, અસંયતી પૂજા નામનું દીઠ આશ્ચર્ય છે. અને અસંયતી પૂજા છે ને અગિયારમું આશ્ચર્ય કહેવાય. અસંયતી પૂજા જરા સમજાવો સાહેબ. અસંયતી એટલે આપણે કેવી પૂજા છે જેમાં કેવું સંયમ છે, અને દીઠ આશ્ચર્ય છે. કારણનું જબરજસ્ત મોટું આશ્ચર્ય છે. તમે અહીંયા આંખ બંધ કરો તો દાદાનું નિધિધ્યાસન થઈ જાય. કેવી પૂજા, તમારે કશું કરવું ના પડે, અંદર આખું પ્રગટ જ થયા કરે. તમે આખો દિવસ દાદાનું વાતો કર્યા કરો એવી પૂજા છે. અને તમે અહીંયા ઘેર બેઠા ગમે ત્યારે રાત્રે સુતાય તમે દાદાના દર્શન થાય એવા એવી પૂજા દાદાએ હાથમાં આપી છે. અને આ કાળનું દીઠ આશ્ચર્ય એટલે તમે વિચાર ના કરી શકો કે આ કેવું આશ્ચર્ય બન્યું છે. બાકી આ આત્મા પ્રાપ્ત થવી કઈ ખાવાના ખેલ નથી. આ વસ્તુ તમે કેટલા બધી જપ કરો, તપ કરો, ત્યાગ કરો, તો એ દાદા કહેતા હતા કે કોઈને આ છાંટોએ મળ્યું નથી આત્માનું. આ તો આપણી બધાની આટલી બધી પુણ્ય કે આપણે દાદા ભગવાનના દર્શન થયા, જ્ઞાની પુરુષનો ભેટો થયો, એનું વિજ્ઞાન મળ્યું અને એની કૃપાથી બધા પાપો પશ્ચિમીભૂત થઈ ગયા. તો આ શુદ્ધાત્માનું લક્ષ્ય બેઠો. બાકી શુદ્ધાત્માનું લક્ષ્ય બેસે નહીં આ કાળ. આ પૂજા જ તૈયાર થાય નહીં. આ પૂજા તો કેવી પૂજા છે કે તમને નિરંતર જ્ઞાની પુરુષ તમારે નિધિ ધ્યાસનમાં રહે, તમારી સાથે વાતો કરે, તમને આખો દિવસ આખું વિજ્ઞાન હાજર રહ્યા કરે. કેવી અમારા ઉપર દાદાએ આ કૃપા કરેલી છે, વર્ણન થાય એવું નથી, વર્ણન થાય એવું નથી. બાકી આ કાર્ડ ની અંદર દાદા કહે ને કે અબજો રૂપિયા ખર્ચે તોય આ વિજ્ઞાન પ્રાપ્ત થાય એવું નથી. અબજો રૂપિયા વારે ઘડી આ શબ્દ વાપરતા હતા, અબજો રૂપિયાનો ખબર કોઈ નહીં કે કોને ખબર નહીં કે ભાઈ આ અબજો શું થાય છે. એટલે બધા લોકો એની વેલ્યુ કરે કે આ વસ્તુ અમને શું પ્રાપ્ત થઈ છે. બાકી આ વસ્તુ પ્રાપ્ત થવી બહુ મુશ્કેલ છે. આપણે દાદા વારે ઘડી એવું કહેતા હતા, તે જમાનામાં અમે જયારે દાદા પાસે જતા હતા, જુજ જ લોકો આવતા હતા ત્યારે અમને ખબર પડતી. દાદા પોતે પણ કહેતા હતા કે જો આટલું બધું વિજ્ઞાન ઉભું થયું છે આટલા બધા, પણ તોય લોકોને હજુ આ વસ્તુ પકડાતી નથી કે આ કઈ વસ્તુ આવી છે, કયા દાદા ભગવાન આવ્યા છે. તોય હજુ દાદા ભગવાનને લોકો પ્રશ્ન કરતા હતા કે તમે ભગવાન કેમ બોલાવો છો, આમ કેમ કરો છો. એટલે કેટલી બધી આંખો કાચ લખોટા જેવી, દાદા કહેતા પણ હતા, કવિરાજે લખ્યું છે આ કળિયુગમાં લોકોની આંખો કાચ લખોટા જેવી છે, હીરાને ઓળખશે નહીં અને પીછે પૂછશે ફોટા, એવી બધી લોકોની હાલત છે. બાકી આ ધરતી પર ભગવાનનું પ્રાગટ્ય થવું, જ્ઞાની પુરુષનું પ્રાગટ્ય થવું એ બહુ મોટામાં મોટું આશ્ચર્ય છે.
આશ્ચર્ય છે, આવું બધું પોસિબલ નથી. પણ આપણે બધા જેટલા પણ દાદા ભગવાનના વિજ્ઞાનમાં આવ્યા, જેમના દર્શન કર્યા અને એમનું હજુ સુધી દાદા નું વિજ્ઞાનનું પાલન કરી રહ્યા છે, એમાં રહ્યા છે, એ બધા પુણ્યશાળી છે. એટલે તો બધા મહાત્માઓને નિરંતર બધા જય સચિદાનંદ કરે છે ને કે આ ધન્ય છે એ વ્યક્તિ, ધન્ય છે આ દેહ મંદિર જેની અંદર દાદા ભગવાનને શુદ્ધાત્મા ભગવાનને પ્રગટ કરી દીધા. અને દાદા કે છે ખરા કે અમે આવું એ દાદા ભગવાનને નમસ્કાર કરીએ છીએ જે તમારી અંદર બેઠેલા છે, અમારી અંદર વ્યક્ત થઈ ગયા છે, તમારે હવે વ્યક્ત કરવાના બાકી છે. હા બરોબર, બહુ સુંદર, બહુ સુંદર. આ દાદા એક જગ્યાએ કહે છે કે તમને ક્યાંક તકલીફ આવે, મુશ્કેલી આવે તો સંકટ સમયની સાંકળ ખેંચજો. દાદાની સંકટ એ જરા સમજાવો ને, દાદાની સંકટ સમયની સાંકળ. સાંકળ મારા એટલે ગમે ત્યારે, હવે આ આપણે અહીંયા ફસાઈ ગયા કોઈ જગ્યાએ, કોઈ જગ્યાએ આપણા એવા સંજોગોમાં આવી ગયા જે સંજોગમાંથી બહાર નીકળવા કઈ સૂજ ના પડતી હોય, એટલે એ વખતે દાદાની ગમે ત્યારે પણ તમે તકલીફમાં આવો, ગમે ત્યારે તમારે કઈ સમજણ ના પડતી હોય, ગમે ત્યારે ઘરમાં કોઈ બહુ ભારે પેલા સંજોગો આવી જાય, તકલીફના સંજોગો આવી જાય, તમે ખાલી દાદાની સાંકળને ખેંચો ને એટલે દાદા હાજર, તરત જ ગાડી ઉભી થઈને દાદા હાજર થઈને તમારું સમાધાન કરે. એવા અમારી હાજરીમાં અનેક દાખલાઓ બનતા, અનેક વખત ગમે ત્યારે પણ તકલીફ પડે દાદા હાજર થઈ જતો ગમે ત્યારે. પણ એ એવી એવી બધાની મહાત્માઓની ભક્તિ હતી, એવું દાદાને દિવસ રાત એ દાદાની પાછળ પડેલા હતા કે દાદા સિવાય અમને કશું જોઈતું નથી. એટલે પછી ગમે ત્યારે પણ તકલીફ પડે એટલે દાદાની સાંકળ ખેંચી લેવાની, દાદા હાજર થઈ જશે. એટલે દાદા કહેતા હતા અમારી પાસે વણ ડાયલ નો ફોન છે. વણ ડાયલ એટલે શું, તમારે ડાયલ ના કરવું પડે, ખાલી ફોન જ ઉપાડો એટલે કામ થઈ જાય. અને કોઈને પણ તકલીફ પડે તો દાદા કે અમે ફોન લગાડી દઈએ કે આ બેન ને ત્યાં તકલીફ છે, આ તમે દેવી દેવતાઓને કહી દે, એમને જઈને તકલીફ દૂર કરી આવે. કારણ કે તમે સંકટ સમયની સાંકળ ને ખેંચી દીધું એટલે દાદાને હાજર થવું જ પડે, થવું જ પડે. મારે ત્યાં નહીં, નાઇજીરિયામાં મારી પાસે 3 વખત એવા બનાવ બનેલા કે જે વખતે મેં ખાલી દાદાને આટલું જ કહ્યું, દાદા હવે મારા 25 વર્ષમાં મારે હવે તમારા દર્શન હમણાં કરીને હું અહીંયા આવ્યો છું અને આવી બધી બધા આમ રોબર્સ આવી ગયા છે, એટલે દાદા આ બધા લોકો આખા નાઇજીરિયામાં મારો દાખલો લઈને કહેતા હતા કે ઇટ ઇઝ અ મિરેકલ. એટલે મેં કહ્યું મિરેકલ નથી, આ દાદાની કૃપા છે. કારણ કે મેં દાદાને યાદ કર્યા કે દાદા મને તો હવે તમારી સાથે રહેવું છે, તમારી સેવા કરવી છે, આ સંજોગ આવ્યો છે નાઇજીરિયામાં તો તમે મને આવી રીતે મારા ગન પોઈન્ટ પર મને મારી કાઢશો આ રોબર્સ પાસેથી? તો કે ના દાદા, ખાલી મારી વાત સાંભળી, હું દાદા જોડે આ વાત કરતો હતો એટલે ટાઈમ થયો એટલે ગન બને અહીંયાથી જતી રહી, બધું સામાન લઈને જતા રહ્યા. મેં કીધું અમારે આત્મા તો રહી, હવે દાદાની સેવા કરીશું. બહુ સુંદર, સરસ સમાધાન. હાજર થઈ જાય છે ગમે ત્યારે પણ પકડો, દાદા હાજર થઈ જાય છે. સાચી સાચી, સરસ 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 અનુભવ છે. જય સચિદાનંદ, જય સચિદાનંદ, જય સચિદાનંદ. કે બંકિમભાઈ, જય સચિદાનંદ, જય સચિદાનંદ, જય સચિદાનંદ. સ્વરૂપ વિજ્ઞાન 10 નું 8793 નંબર નું સૂત્ર છે સાહેબ, થોડું લાંબુ છે સાહેબ. હા કે હા, તો એક એક સેન્ટેન્સ કરીને કહેજો. આજી પ્રેમ એ ઉત્પન્ન થનારી વસ્તુ નથી અને ભાવ એ ઉત્પન્ન થનારી વસ્તુ છે. હા હવે ત્યાં ઉભો. હા પ્રેમ શું કહ્યું તમે? પ્રેમ ઉત્પન્ન થનારી વસ્તુ નથી. હા પ્રેમ ઉત્પન્ન થનારી વસ્તુ નથી, પ્રેમ તો સહજ રીતે હોય. જેવી રીતે દાદાને કેવું હતું પ્રેમ, દાદાને આવું પ્રેમ કરવું નહોતું પડતું, દાદા પ્રેમ સ્વરૂપ હતા. પ્રેમ સ્વરૂપ એટલે અમે અમને અમે એટલું બધું પ્રેમ હતું કે અમે એના પ્રેમમાં ખેંચાઈ જતા હતા. એ કરવાની વસ્તુ ના હોય, એ સહજ રીતે હોય પ્રેમ. તો પ્રેમ તો આખું સ્વરૂપ, પ્રેમ સ્વરૂપ થઈ જાય. જેવી રીતે દાદા ભગવાન કેવા હતા કે દાદા ભગવાન પ્રેમ સ્વરૂપ હતા. અમે શાંતિનું ટાઈમ થયું નથી કે બેગ છોડી નથી અને સીધા દાદા પાસે દોડતા હતા, શા માટે? કારણ કે પ્રેમ સ્વરૂપ હતા અને અમારે એની પ્રેમનું એટલું બધું ખેંચાણ હતું કે આખી દુનિયા છોડીને અમે દાદા પાસે પહોંચી જતા. અને આસક્તિ વગરનું પ્રેમ, કયું પ્રેમ?
આસક્તિ વગરનું, આમાં કોઈ ખેંચ નહીં, આમાં કોઈ લાલચ નહીં, નિરંતર આપણે આમ પ્રેમ જાણે દોધ ભર વયા જ કરે. કારણ કે એમનું ડાયરેક્ટ કનેક્શન ક્યાં હતું? આત્મા સાથેનું કનેક્શન હતું. આ ભૂતગળ સાથેનું નહીં, અને આત્મા સાથેનું પ્રેમ હોય તો કેવી બધી દશા હોય. અચ્છા, બીજી સેન્ટેન્સ શું છે? ભાવ, અને ભાવ એ ઉત્પન્ન થનારી વસ્તુ છે. ઓપન થનારી, ઉત્પન્ન, ઉત્પન્ન, ઉત્પન્ન થનારી વસ્તુ છે. હા, હવે ભાવ કેવું છે? તમારે ભાવ થઈ જાય, તમારો છોકરો તમારી પાસે આવીને પગ દબાવે અને તમારે બધું કે પાપા મને આમ કરી આપો અને હું તમારી ખૂબ સહજ રીતે કર્યા જ કરે વગર કોઈ લાલચે, એટલે તમારે એમના પર ભાવ ઉત્પન્ન થાય કે કેવો બધો આજ્ઞાકારી છોકરો છે મારો. ભાવ ઉત્પન્ન થયા કરે, અને એ ઉત્પન્ન એવું થયા કરે કે જાણે દોધબંધ વયા કરે. જેવી રીતે આપણે દાદા માટે કેવું ભાવ કરતા હતા, હે દાદા ભગવાન મને તમારા સિવાય આ જગતની કોઈ બીજી વસ્તુ જોઈ નહીં, તમારું નિધિધ્યાસન રહે, તમારું સત્સંગ મળ્યા કરે, બસ નિરંતર એ જ ભાવ રહ્યા કરે. મારા મન વચન કહેતી બધા દરેક જીવને સુખો, એ શું છે? એ ભાવ છે, એ ઉત્પન્ન થયા કરે. કારણ કે તમારી અંદર ભાવના છે જગત કલ્યાણ કરવાની, એટલે ભાવ ઉત્પન્ન થયા જ કરે, સહજ દોધ બંધ ઉત્પન્ન થયા કરે. હવે જે ઉત્પન્ન થાય એનો વિનાશ પણ થાય. હા બરોબર, ભાવ પણ થાય અને અભાવ પણ થાય. બરોબર, જ્યારે પ્રેમ એ ઉત્પન્ન થનારી અને વિનાશ થનારી વસ્તુ નથી. હા, ભાવ તો ઉત્પન્ન થાય, કોઈના પર બહુ સારો ભાવ આવી જાય, પછી તમારે કોઈ કે તમારામાં અક્કલ નથી તો અભાવ થઈ જાય. હવે તમારો છોકરો એક દિવસ તમને કહી દે કે તમારામાં શું, તમે બાપુજી બધી વાતો કરો છો, આવી બધી તમારે તો કઈ છે નહીં, અને આજકાલ તો બધું આવું બિંદાસ બોલી દેતા હોય, એટલે તમારે પછી જે તમારો પહેલો ભાવ હતો કે મારા મારો છોકરો કેટલો સંસ્કારી છે, આ છે, આટલી વારમાં કે તમારામાં અક્કલ નથી તો અભાવ થઈ જાય. થાય કે ના થાય? થાય, થાય. પછી આપણે નક્કી કરીએ કે કોઈની પણ સાથે ભાવ બગાડવો નથી, છતાં ભાવ બગડ્યા વગર રહેતો જ નથી. હા, ટાઈમ બોમ્બ જેવું છે. હા, આપણે નક્કી કર્યું હોય કે મારે ભાવ બગાડવો નથી, પણ પેલું એક વાક્ય કહી દીધું તો પછી બોમ્બ ફૂટી જાય. એક વાક્ય કહી દીધું, તમારામાં અક્કલ નથી, એટલે પછી બોમ્બ ફૂટી જાય કે ના ફૂટી જાય? હા, એટલે આપણે આપણા હાથની કોઈ સત્તા જ નથી આમાં દાદા, આપણા હાથની કોઈ સત્તા જ નથી. એટલે તો દાદાએ કહ્યું કે તમારે કઈ પણ વસ્તુ છે એનો નિકાલ કરો, સંભાવે નિકાલ કરો. આપણા હાથની કોઈ સત્તા નથી, આપણું મન વચન કયા વ્યવસ્થિતના તાબેમાં છે એને દરેક સંજોગમાં જુઓ અને જાણો. આ મોટામાં મોટી સાયન્સનો રહસ્ય છે. બાકી હવે આ વિજ્ઞાન મળ્યા પછી આપણે ઘરમાં કોઈના પર ભાવ થાય નહીં કે મારો છોકરો આ ડાયો છે, મારો છોકરો આમ છે તેમ છે, કશું હવે રહે જ નહીં. શુદ્ધાત્મા છે અને મારી ફાઇલ છે, એનો સંભાવે નિકાલ કરો. બરોબર ને? બરાબર, બરાબર. અને બાળ બાળ પાકે ત્યારે ભાવ બગડે. અમે જ્ઞાન આપીએ છીએ ત્યારે પ્રેમ સ્વરૂપ આપીએ છીએ. હા, અને તે દિવસે દિવસે પ્રકાશમાન થયા કરે છે. ઓહો હો, બહુ સરસ. પરંતુ ભાવ એમાં ડખો કરે છે. હા, અને એ જ ભાવ અભાવ ખલાસ થશે પછી હરકત ના આવે. ના આવે, આપણે ભાવ અભાવ ની જાતો ખલાસ થાય ત્યારે જ શુદ્ધ પ્રેમ ઉત્પન્ન થાય. હા, અલ્ટીમેટ વસ્તુ કહી દી કે ભાવ કે અભાવ બધાની ગાંઠો ખલાસ થાય ત્યારે શુદ્ધ પ્રેમ ઉત્પન્ન થાય, પરમનન્ટ પ્રેમ. ત્યાં સુધી પેલો પ્રેમ ઉત્પન્ન થાય નહીં. એટલે દાદાની અંદર કોઈ પણ કોઈના માટે પણ ભાવ અભાવ જેવી વસ્તુ જ નહોતી. દાદાએ શું કહેલું, આ દાદા પ્રેમ સ્વરૂપ કેવી રીતે થયા, આ મોટામાં મોટું આમાં સિક્રેટ છે કે જ્યારે અંદર ખાને અને અમારી અંદર પણ જ્યારે બધા ભાવ અભાવ બધા ખલાસ થઈ જશે ત્યારે જ અમે તે દિવસે શુદ્ધ પ્રેમ સ્વરૂપ થઈ શકીશું. કારણ કે આપણે દાદા શું કહેતા હતા કે કોઈ પણ મહાત્મા ને દાદાએ કોઈએ જોયેલા હોય 1974 માં કે 1960 માં, તો એ જે વખતે દાદાએ એમને ભાવ કે આ તો બહુ સરસ છે, ચંદીરામ શેઠ નું ભાવ તો ગજબ નું ભાવ છે, એનું જે વિનય છે તો ગજબ નું વિનય છે,
તો પછી જયારે શેઠ 90-94 વર્ષ સુધી થઈ ગયા અને દાદા પણ હાજર હોય તો જે દાદાએ એમને એ દ્રષ્ટિથી જોયા હોય ને એ દ્રષ્ટિ પાછી કોઈ દિવસે ફરે જ નહીં. પછી ગમે તે આગુ પાછું કર્યું હોય તો દાદા શું કે છે કે અમે કોઈને જે રીતે જે દ્રષ્ટિથી જોયા હોય કે આ મહાત્મા આવા છે એના પછી બીજો અભાવ કે આ બધું ઊંધું કરી દે કે દાદા તમે આવું કેમ કર્યું, એક દિવસ પ્રશ્ન પૂછી દે તો પછી દાદા એના પર પછી બીજો ભાવ ના ચેન્જ થઈ જાય. એટલે એ વસ્તુ જે સિક્રેટ છે ને એ બહુ મોટી દાદાએ કહ્યું કે અમે કોઈને પણ આજથી 50 વર્ષ પહેલા જોયા હોય એ મહાત્માને તો અમારું એના માટે જે ભાવ છે એની માટે જે દ્રષ્ટિ છે તે અમારી બદલાય નહીં કોઈ દિવસે. શા માટે? આપણા સંસારના લોકો કેવું કરે તો માન આપે તો એના પર ભાવ થાય, અપમાન કરે તો પછી અભાવ થઈ જાય, એ મારી પાસે તમે આવશો જ નહીં કોઈ દિવસે. હવે આ જ્યાં સુધી ભાવ અભાવ ને સંજોગ ચાલ્યા કરે છે ત્યાં સુધી અંદર ખાને શુદ્ધ પ્રેમ ઉત્પન્ન થાય જ નહીં. એનું એનું સ્ટાર્ટિંગ એ ના થાય. એ ભાવાભાવ થી જયારે આપણે છૂટા થઈ જઈએ એની અંદર શુદ્ધાત્મા સિવાય આપણે કોઈ બીજું દ્રષ્ટિ જ ના દેખાય ત્યારે પછી અને શુદ્ધ પ્રેમ જ દેખાય કેમ કરીને આનું કલ્યાણ થાય, આ જે વ્યક્તિ મારી પાસે આવ્યો છે આ બધા મહાત્મા આવ્યા છે કેમ કરીને મોક્ષે જાય, એક જ ભાવ. એનું પછી ગમે તે એનું ઊંધું કરે કે દાદા એને વાઇફ આવીને બીજા દિવસે કમ્પ્લેન કરે દાદા આના તો બરકત જ નથી, ગઈકાલે તો એને મને ચોપડી દીધું, આ છોકરાઓ સાથે આવી રીતે વાત કરે છે. દાદા કે દાદા સમજી જાય કે આ બધા ઉદય કર્મના બધા હિસાબ છે તે ચૂકતે કરવા આવ્યા છે, હવે તમે જમા કરી દો. પણ એના માટે આ બધું સમજાવ્યા પછી એના માટે એનું પ્રેમ દાદાનું એમ જ રહે, એના હસબન્ડ પર પણ એવું જ પ્રેમ રહે, વાઇફ પર પણ એ જ પ્રેમ રહે, ભલે બંને એકબીજાની કમ્પ્લેન કરવા આવ્યા હોય. રાઈટ રાઈટ. એનું નામ જ્ઞાની પુરુષ, એનું નામ શુદ્ધ પ્રેમ, એનું નામ પ્રેમ સ્વરૂપ. રાઈટ, ખ્યાલ આવી ગયો? હાજી હાજી, જય સચિદાનંદ, જય સચિદાનંદ. આપણે કંચનભાઈ, જય સચિદાનંદ કેશવાનંદજી. જય સચિદાનંદ. આપણે આગળ જોવા જાણવાની વાત થઈ, જોવા જાણવાનો ગુણ આત્માનો છે, એટલે એ સહજ રીતે દેખાય અને જણાય, અને એ રીતે આપણે એના સામાયિક પ્રતિક્રમણ ચાલુ થઈ જાય એ રીતે સ્વાભાવિક રીતે. પણ જયારે જ્ઞાન જેને દ્રષ્ટિ નથી મળી તો એને કયા આધારે જોવાય જણાય છે? ભલે પ્રતિક્રમણ ને બધું ના હોય પણ જોવા જાણવાનો તો ગુણ ત્યાં પણ હોય છે જ ને? ના, જ્યાં સુધી એકાકાર છે ત્યાં સુધી તો એને જોવા જાણવાનું ગુણ ઉત્પન્ન જ નથી થતું. અંદર આત્મા છે બરોબર, પણ એનું કશું ખુલ્લું થયું નથી, એનું તો હજુ સુધી એવું જ એને ચાલે છે કે મારું નામ કેશવ છે અને એ જ બધું કરે છે, હું જ કરતા ધરતા છું, એને એને કઈ ભાન જ નથી, કમ્પ્લીટ અજ્ઞાન દશા છે. તો એને જોવા જાણવાનો તો ગુણ તો બહુ મોટું ગુણ છે, આ તો ગજબનું. આ તો જ્ઞાન પ્રગટ થયા આ આ કેવળ દશાનું, કેવળ જ્ઞાનનું આ બધું ગુણ છે. આની અંદર આપણે દાદાએ ખુલ્લું કરી આપી દીધું છે કે તમે હવે આ રીતે રહેજો, કારણ કે હવે અંદર તમને મેં આવી રીતે શુદ્ધાત્મા પ્રગટ કરીને આપ્યા છે, હવે ધીરે ધીરે તમારું આ જે જોવા જાણવાનું પ્રોસેસ રહેશે તમારી ધીરે ધીરે પ્રગતિ થશે અને તમે આગળ વધશો અને જેટલું તમારું જોવા જાણવાનું થશે એટલું તમે કેવળ જ્ઞાન તરફ નજદીક થશો. એ વસ્તુ આ જ્ઞાન પ્રગટ થાય છે ત્યાર પછી શરૂ થાય છે જોવા. બાકી તો જોવા જાણવાનું એને ભાન જ નથી, એને શું ખબર કે હું કોણ છું, કોને જાણવું, એને કઈ ખબર જ નથી. અજ્ઞાન દશામાં અંદર ખાને આત્મા છે પણ આત્મા વ્યક્ત થયું નથી, પ્રગટ થયું નથી, એની ખુલ્લું થયું નથી, હું કોણ છું એનું જે બાયફર્કેશન કરવું છે, ડિમાર્કેશન ઓફ લાઈન પડી નથી, તો એને તો ખબર જ કેવી રીતે પડે કે જોવું અને જાણવું શું છે, કોને જોવું કોને જાણવું, કશું ભાન નથી ને એમને અજ્ઞાન દશામાં. એટલે ખબર નથી. હા, પણ એ ગુણથી જે બધું કરતો હોય છે ને, જેની જે ક્રિયા બધી થતી હોય છે, એ જોવા જાણવાની એ ઇન્દ્રિય જ્ઞાન થી પણ એની ક્રિયાઓ થતી હોય છે. ઇન્દ્રિય જ્ઞાન થી જોવું જાણવું તો એ દરેક ને છે. આ જુએ અને આ જાણે, જાણવાનું તો હોતું નથી. જુએ તો આંખ, આ ચામડીના આંખ થી તો બધા જુએ જ છે આ સંસારમાં, એ તો ઇન્દ્રિય ગુણ છે.
પણ આ જોવું અને જાણવું તો આત્માનો ગુણ છે, એ તમારા અંતસ્કરણમાં તમને આમ બધું વિભાજન થઈ જાય, છૂટું પડી જાય અને તમે અંદરખાને બધું જોઈ શકો, જેને દાદા દિવ્ય ચક્ષુ કયા એ દિવ્ય ચક્ષુની વાત છે. આ બહાર તો ઇન્દ્રિય થી તો જોવું અને જાણવું તો બહુ પેલી ઇન્દ્રિય જ્ઞાન છે બધું, પણ પેલું જે આત્માનું જે દાદાને જે આખું પ્રાગટ્ય થયું છે, આખું વિજ્ઞાન અને જગતને આપ્યું છે અને જે મહાત્માઓને આ વસ્તુ મળી છે એને અંદર આ જોવા જાણવાનું મોટામાં મોટું આત્માનું ગુણની ઓળખાણ પડે છે ત્યારે જ આ બધું શરૂઆત થાય છે. બાકી જ્યાં સુધી આપણે પોતાને જાણ્યું નથી હું કોણ છું ત્યાં સુધી જોવું જાણવાની તો શરૂઆત જ એબીસી બી નથી ચાલુ થતી. પણ આપણે મહાત્માઓને કેવી રીતે ડિસ્ટિંગ્વિશ કરવું કે આ ઇન્દ્રિય જ્ઞાન થી નથી થયું કે આ જોવા જાણવાનો એ વખતે કે પછી આ મારો પોતાના સ્વભાવ થી થઈ રહ્યું છે એ કેવી રીતે ડિસ્ટિંગ્વિશ કરો? જેને જ્ઞાન મળ્યું છે તો એને તો ખબર પડે, પણ જેને જ્ઞાન નથી મળ્યું તો એને તો જોવા જાણવાની તો કઈ ભાન જ નથી ને કે જોવું ને જાણવું શું છે. આપણે આપણી રીતે વાત કરીએ, બહાર જેની પાસે જ્ઞાન નથી મળ્યું એને તો કઈ ખબર જ નથી જોવા જાણવાનું શું ગુણ છે, આત્મા શું છે એ જ ભાન નથી. એ જ કહે છે કે હું જ પ્રવીણભાઈ છું, હું જ આ કરું છું, હું જ કરું, એને તો આત્મા છે શું એ જ ખબર નથી. બરાબર, આત્માનું. અને આ જોવા જાણવા આપણા મહાત્મા માટેની વસ્તુ છે. આ તો તીર્થંકરો નું વિજ્ઞાન છે. જ્ઞાની પુરુષ જે આમાં રહેતા હતા, તીર્થંકરો આમાં રહેતા હતા, તે આ વસ્તુ આટલી મોટી વસ્તુ દાદાએ અમારે આ પ્રગટ કરીને આપેલી છે. બાકી તો આ તો દાદા એ જોવા જાણવાની વાત પણ ના થાય. આ તો કેવળ જ્ઞાનની વાત છે આખી, જે કારણ કે અમારે અલ્ટિમેટલી આ વિજ્ઞાન પ્રાપ્ત થયા પછી અમારું મેઇન ધ્યેય એ જ છે જે દાદા કહે છે ને, એક બે અવતારમાં આપણે મોક્ષે જઈશું જો આપણે આ આજ્ઞામાં રહીશું. આ વિજ્ઞાનને પ્રાપ્ત કર્યા પછી આપણે તો હજુ એ પ્રોસેસમાં છીએ. ત્યારે એક બે અવતાર પછી જયારે આપણી ફાઇનલ દશા થશે, ત્યારે ફાઇનલ કેવળ જ્ઞાનની દશા હશે. માં પછી જોવા અને જાણવું રહેશે અને આખું વિજ્ઞાન ઝડકશે, છૂટાપણું ઝડકશે, બધું ઝડકશે. આપણે હવે નાની વસ્તુમાં દાદા શું કહેવા માંગે છે કે હવે તમે મોક્ષની ગાડીમાં બેસી ગયા છો. હવે તમારી ગાડી વડોદરાથી નીકળી તમે એ મોક્ષની ગાડીમાં બેસી ગયા છો. હવે તમારે કશું કરવાનું નથી આ વિજ્ઞાન, કારણ કે તમારે કરવાનું હોત તો દાદા બહુ બધું કામ આપી દીધું હોત, બહુ બધું કામ આપ્યું હોત. પણ દાદાએ શું કર્યું? કારણ કે દાદાએ જાણ્યું કે આ બધા લોકોનું કઈ ગજવું છે નહીં, કે આ બધી વસ્તુ પોતે પ્રાપ્ત કરી શકે કે પોતે જ્ઞાન પ્રગટ કરી શકે આ કોઈનું ગજવું નહીં. એટલે દાદાએ અમને બધું કરીને ગાડીમાં બેસાડી દીધું, લિફ્ટમાં બેસાડી દીધું. હવે દાદા શું કહે છે કે હવે તમે ગાડીમાં, મોક્ષની ગાડીમાં બેસી ગયા છો, હવે તમારી મોક્ષની ડેસ્ટિનેશન આવ્યા વગર છૂટકો નથી જો તમે સ્ટેશન ઉપરથી ઉતરી ના જાઓ. કોઈ પણ સ્ટેશન પર આપણે ઉતરી ના જઈએ તો બાકી તમારી ગાડી મોક્ષના દ્વાર પર જઈને ઉભી રહેશે. જેવી રીતે મુંબઈથી રાજધાની નીકળે એટલે એની ડેસ્ટિનેશન દિલ્હી આવીને ઉભી જ રહે, એવી રીતે દાદાએ તમને બેસાડી દીધા છે આ વિજ્ઞાનમાં. બરાબર. બીજો એક સવાલ છે, એ દાદા ભગવાને કહ્યું કે મોક્ષે જવા માટે આ મોડું દિવેલ પીધેલું નહીં ચાલે. હા, કે તમે એને પાંચ આજ્ઞા આપી છે તો એ પાંચ આજ્ઞાને વળગી લેજો. હા, પણ એ પાંચ આજ્ઞાને આપણે સિરિયસલી તો લેવી પડે ને. હા, કે મારે પાંચ આજ્ઞા માં જ રહેવું છે, એવી સિરિયસનેસ. પણ એ સિરિયસનેસ આવે ત્યારે ભાવ, મોડાના ભાવ આનંદ હોવો જોઈએ ને, જબરજસ્ત આનંદ હોવો જોઈએ. પણ એ જ કહે છે ને કે દાદા કહે કે અહીંયા આપણે લાખ રૂપિયા પડ્યા હોય બરોબર, અને એ લાખ રૂપિયા ગણતી વખતે તમારો ઉપયોગ કેવું હોય છે? વચ્ચે કોઈ તમારા વાઈફ કે છોકરો વાત કરવા પણ આવે ને તો તમે કે કરે બાજુ બેસ, તે ફરી મિસ્ટેક કરી નાખી, ફરી બીજી વખત ગણે, ફરી કોઈ વચ્ચે કોઈ વાત કરે ફરી તમે ભૂલી ગયા, ફરી તમે ગણો, એટલે એમાં કેવું ચિત્ર છે તમારું, એમાં કેવું ઉપયોગ રહે છે ગણતી વખતે? બરાબર. દાદા શું કે છે કે તમને લાખ રૂપિયાની બહુ વેલ્યુ છે, એની કદર છે. જ્યાં સુધી આત્મા સંબંધી તમને આ વસ્તુની વેલ્યુ ના દેખાય
એની સમજણ ના પડે, આ પાંચ આજ્ઞાની કદર ના થાય, ત્યાં સુધી મોડું દિવેલ પેધેલું જ લાગે તમને. શા માટે? કારણ કે તમને એની હજુ વેલ્યુ સમજાતી નથી. જે વખતે તમને વેલ્યુ સમજાય ને, તો આખો દિવસ આનંદના ફુવારા જ નીકળ્યા કરશે. તમને ખાલી એક વસ્તુ ખબર પડી જાય કે ઓહો, હું 84 લાખ જન્મોથી બધું આ રખડી રહ્યો છું, જાત જાતની ઝૂંડમાં જન્મ લઈને, અને મારો મોક્ષનો કોઈ દિવસે ઠેકાણો નહોતો, અને કેટલા અવતારોથી મહાવીરની સભામાં બેસીને આવ્યો, ક્યાંથી બેસીને આવ્યો, પણ મારો મોક્ષનો ઉદ્ધાર થયો નહીં, પણ મને આ ભાવમાં મને દાદા ભગવાન મળી ગયા 14 લોકના નાથ, જેને મારું અંદર જ્ઞાન પ્રાગટ્ય કરી દીધું, મને સાક્ષાત પરમાત્મા મળી ગયા, હવે મારું મોક્ષ નક્કી થઈ ગયું. તો એ મોક્ષ નક્કી થઈ ગયું પછી એમાં દાદાએ કહી પણ દીધું કે કેટલા લાખો અવતારે મોક્ષ ના થાય, પણ મેં તમને એવું વિજ્ઞાન આપી દીધું કે 1-2 અવતારમાં તમે મોક્ષે જતા રહેશો બધા મહાત્માઓ. તો 1-2 અવતાર જયારે આમ 2 આંગળી કરીને આમ કરતા હતા ને, તો અમે જોતા હતા કે 1-2 અવતાર એટલે શું દાદા કહેવા માંગે છે? અનંતા જન્મો અમને રખડીમાં રહ્યા, કોઈ દિવસે અમારું ઠેકાણું પડ્યું નહીં, અને 1-2 અવતારમાં એ પણ શા માટે કે આ 5 આજ્ઞામાં રહીએ, તો નહીં તો 15 અવતાર થઈ જશે. હવે જો તમને આ સંસારમાં હજુ સુધી આનંદ રહ્યા કરે છે, સંસારના સુખ તમને હજુ ગમે છે, અને સંસારમાં વારે ઘડી જન્મ લઈને મરી જવાનું બધું ગમે છે, આ ઘરમાં જે બધા તુફાનો થાય છે, અને આ બધા આપણે નાનપણથી મોટા થયા અને બધા આ 2 રોટલા ખાવા માટે બધું કામ કરવું પડે છે, આ બધા જયારે તમારે જે વૈરાગ જ્યાં સુધી નહીં આવે ત્યાં સુધી તમને એવું બધું સંસારમાં સુખ લાગ્યા કરે, તો આત્માની તમને વસ્તુ હજુ ખેંચાણ થશે નહીં. અને એક વખત દાદા વારે ઘડીએ કહેતા હતા કે આ વસ્તુ તમને પકડાઈ છે, જે તમને મોક્ષે લઈ જવાની છે, તો તમને આખો દિવસ અહો અહો થયા કરવું જોઈએ. શું કહેતા હતા? ઓહો, મને ભગવાન મળી ગયા, મને સાક્ષાત મને મોક્ષનું દાન મળી ગયો, મને સિક્કો વાગી ગયો, હવે તું મોક્ષે જવાનો છો 1-2 અવતારમાં, એટલે પાર વગરનું આનંદ ઉભરાવું જોઈએ. કારણ કે દાદા કે અનંત અવતાર સુધી ઠેકાણું ના પડે. આ તો દાદા મરી ગયા તો તમારું ઠેકાણું પડ્યું છે, નહીં તો અનંત અવતાર સુધી ઠેકાણું ના પડે. કેટલા અવતારો સુધી આપણે રખડી મર્યા છે, આ વસ્તુ કોઈ દિવસે મળી નથી. એટલે જે દિવસે તમને અહો અહો થયા કરશે ને, દિવેલ પીધેલો મોડું જ બધું ગાયબ થઈ જશે, આનંદ નો ફુવારા નીકળશે. એ તો અમારો બહુ અનુભવ છે, હું જાતનો અનુભવ કહું છું. અમને તો એટલું બધું દાદાની ખાલી આ વસ્તુ મળ્યા પછી ને આખો દિવસ ગદગદ થયા કરે, આખો દિવસ આનંદ રહ્યા કરે, અને આખો દિવસ. કારણ કે અમને દાદા કહેતા હતા કે કેમ આ તમને આવું થયા કરે છે, કારણ કે દાદા કે પાછલા જન્મોના તો અમને પડઘા પડ્યા કરે છે, હજુ આટલા જન્મોથી આ ભાવમાં કેમ અમને આનંદ રહ્યા કરે છે? કારણ કે અમને દાદા ભગવાનના દર્શન થઈ ગયા, એમનું વિજ્ઞાન મળી ગયું, મોક્ષનું બધું દાદાએ સિક્કો મારી દીધું. આપણે અમેરિકાની વિઝા મળી જાય અને વિઝામાં આપણે સિક્કો વાગી જાય ગો ટુ અમેરિકા, એટલે આપણે કેટલું આનંદ થાય છે. એક વિઝા ના મળતી હોય અને એના માટે બહુ ઉથલ પથલ કરે, 10-20 લાખ રૂપિયા ખર્ચા કરે, અને જે દિવસે વિઝા નો આમ સ્ટેમ્પ મારી દે કે યુ આર અલોટ ટુ ગો ટુ અમેરિકા, તો તમે તે દિવસનો આનંદ મેં કેટલા બધા લોકોને જોયેલું છે, પાર વગરનો આનંદ. આપણે ત્યાંની વિઝા માટે આટલું બધું આનંદ થાય, તો મોક્ષની વિઝા મળી ગઈ તો કેટલું આનંદ રહેવું જોઈએ. બરાબર છે. હા, એટલે એ ટાઈપની સિરિયસનેસ હોય તો જ આનંદ આવે. હા, એવું દાદા કહે છે કે આ જ્ઞાની પુરુષ માટે આવો આવો ભાવ રૂપે નિરંતર આનંદ. ક્યારે અમને જાણું ઠેકાણું પડી ગયું દાદા, એવું પણ કહેતા હતા કેટલી વખત. અરે કેટલા જણાને બોલાય નહીં, કહેતા હતા અરે કનૈયા તું તો બચી ગયો, અરે તું તો બચી ગયો. હવે દાદા જે બચી ગયો નો શબ્દ વાપરતા હતા ને, ત્યારે અમને ખબર પડતી, નહીં તો સાલું બચી ગયો એટલે નહીં તો તમારું સુધી શું દશા થવાની હતી. બચી ગયો એ શબ્દ વારે ઘડી આમ બોલાઈ બોલાઈને કેટલા મહાત્માઓને પૂછતા હતા, અમારા મોટા ભાઈ ને પૂછતા હતા, મને પૂછતા હતા બધાને, તું તો બચી ગયો નહીં? હા દાદા અમે બચી ગયા, ખબર નહીં હવે કે આપણું શું થવાનું હતું દાદા, એ તો તમે જાણો. કારણ કે દાદા તો આરપાર જોઈ શકતા હતા કે આ જો અમે આ વસ્તુ ના મળી હોત તો આ તો રખડી મરત, કેટલા ભાવ સુધી રખડી મરત, પણ આ તો બાય ચાન્સ એમને દાદા મળી ગયા એટલે તારું કામ થઈ ગયું, તું બચી ગયો. બોલો હવે દાદા, દાદાભાઈ અમને વારે ઘડી કહેતા. જય સચ્ચિદાનંદ. મારો પ્રશ્ન એ છે કે આપણને મનમાં કોઈ બી પર્સન માટે એવી બિલીફ થઈ જાય છે કે આ વ્યક્તિ
વ્યક્તિ તો આમ સારું જ નથી એમ, તો એ જે બિલીફ ને દૂર કરવા માટે શું કરવું જોઈએ? એટલે શું બિલીફ થઈ જાય છે? આજુબાજુ હોય કે ગમે તે કોઈ વ્યક્તિ હોય, તો સૌથી પહેલા તો એની અંદર તમારે શુદ્ધાત્મા જોવા માટે દાદાએ આજ્ઞા આપેલી છે કે એની અંદર દરેક જીવ માત્ર માં ભગવાન છે, બરોબર. હવે એની બહારની પ્રકૃતિ આમ તેમ ચાલતી હોય અને તમને એવું લાગે કે સારી નથી, તો તમારે પછી તમારા મનમાં શું કહેવાનું કે જે વસ્તુ તમને ખોટી લાગતી હોય તો તમારે એવું જ કહેવાનું, આફ્ટર ઓલ હી ઇઝ અ ગુડ મેન. આફ્ટર ઓલ ગમે તે હોય, તમારી સાથે ઊંચી જબાનથી વાત કરી, ગમે તે કર્યું, કઈ વસ્તુ એવી કરી કે જે તમને નથી ગમતી, પણ મનને શું કહેવાનું, આફ્ટર ઓલ હી ઇઝ અ ગુડ મેન. જે દિવસે તમે આવી રીતે બોલવાનું શરૂ કરશો, તો તમારે એ વ્યક્તિ ઉપર તમારે તિરસ્કાર જેવું કે અભાવ જેવું કે ના ગમતા જેવી વસ્તુ થશે જ. મનને પેલા પોઝિટિવ કરવાનું છે, મનને આવા પરફેક્ટ કરેક્ટ પિક્ચર મોકલવાની છે. આ દાદા એ બહુ મોટું મોટું સિક્રેટ બતાવ્યું. અમને કોઈ વ્યક્તિ આવી રીતે અમારે રોજે અમારી સાથે વળે ને, અમારા બાપુજી મને બહુ વળતા હતા, અમે તો કેટલા બધા 8 છોકરાઓ એટલે 8 ભાઈઓને કંટ્રોલ કરવું બહુ મુશ્કેલ હતું, તો અમે બધા અમારા બાપુજી ને હિટલર કહેતા હતા. શું કહેતા હતા? હિટલર જેવા છો. પછી દાદા એ કહ્યું, નો, આફ્ટર ઓલ હી ઇઝ અ ગુડ મેન. તમારી કેટલી કાળજી કરે છે, તમને સ્કૂલ મોકલે છે, તમને કોલેજમાં લઈ જાય છે, પછી તમને બધાને છોકરાઓને પહેણાવ્યા, કેટલું બધું કામ કર્યું છે. તમે એમને આવું કહો છો કે ઇઝ અ હિટલર? પછી અમે બધા એક સોગંધ લીધી કે ગમે તે બાપુ ગુસ્સે થતા હોય, અમારા કલ્યાણ માટે કરે છે, અમારા માટે કરે છે, એન્ડ આફ્ટર ઓલ હી ઇઝ અ ગુડ મેન. હા, બરાબર બરોબર છે. એટલે ગમે ત્યારે આવું અંદર ઉભું થાય ને, તો મનને પોઝિટિવ કરી દેવાનું, અને ગમે તે વ્યક્તિ હોય વારે ઘડી કહેવાનું, ભલે વારે ઘડી પછી મન ઊંધું બતાડે, તોય એમને કહેવાનું આફ્ટર ઓલ હી ઇઝ અ ગુડ મેન. દાદાના બધા વાક્યો હાજર કરવાના કે દાદા એ કહ્યું છે ને બધાની અંદર શુદ્ધાત્મા છે, બધા શુદ્ધાત્મા કેમ નહીં જોયા, અને શુદ્ધાત્મા જોયા પછી તો એ તો એનો બહારનું ભાગ છે, પાડોશી છે એમનું, એ તો ગમે તે તારી પ્રકૃતિમાં પણ કઈ ને કઈ પ્લસ માઇનસ હોય, હોય કે ના હોય, હોય હોય, એટલે દરેક વ્યક્તિમાં પ્લસ માઇનસ વસ્તુ હોય, તો એ બધી વસ્તુને નહીં જોવાનું, એના અંદર શું ચાલે છે, એના અંદરના ભાવને પોઝિટિવ કરવાનો, એના બહારને ભાવને પોઝિટિવ કરવાનો, અને પોઝિટિવ જેટલું જુઓ એટલે ધીરે ધીરે બધું એનું મન છે ને પોઝિટિવ બતાવવાનું શરૂ કરે. પછી તમે કહો કે નેગેટિવ શરૂ કરો ને, તો બધું એનું ઊંધું જ દેખાયા કરે. હા, એટલે આપણે બધું પોઝિટિવ કરવાનું. હા, દાદાની સાયન્સ પોઝિટિવ ઉપર છે. હા, બરાબર. દાદા કેવી કેવી રીતે પ્રગટ થયા છે, થાય છે, બધાને એમના જીવનમાં કેવી કેવી રીતે માર્ગદર્શન કર્યું છે, સમાધાન આપ્યું છે, સ્થિરતા આપી છે, પ્રોબ્લેમ સોલ્વ કર્યા છે, એમની સાથે રહ્યા છે વિકટ પરિસ્થિતિમાં, જ્યારે કોઈ આશરો નહોતો એવા સમયે પણ દાદા હાજર રહ્યા છે. તો આપણે આજે બીજો એક અનુભવ સાંભળવા જઈએ છીએ. અમેરિકા રહ્યા વર્ષોથી, જોઈએ આપણે એમનો અનુભવ, અને બીજો એક આપણને લેસન અને દાદાનું બીજું એક પ્રેમ સ્વરૂપ જોવા મળશે, સમજવા મળશે, ઓળખવા મળશે, અને એ ઓળખીશું તો આપણે એવા થઈશું. જય સચ્ચિદાનંદ. કીર્તિબેન સેન ફ્રાન્સિસ્કો યુએસએથી આવો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. પ્રત્યક્ષ દાદા ભગવાન ની સાક્ષીએ શ્રી સમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. દાદા ભગવાનને નમસ્કાર, અંતર્યામી દાદા ભગવાનને નમસ્કાર,
सर्वे कल्याण मूर्ति आपके पुत्र साहेबों ने नमस्कार। कल्याण मूर्ति सर्वे अपना भगवान महात्माओं ने अत्यंत भक्ति पूर्वक नमस्कार। स्वामी दीपकानंद जी ने अत्यंत भक्ति पूर्वक नमस्कार। केशवानंद जी ने अत्यंत भक्ति पूर्वक नमस्कार करूं छु। मारू जन्म थयो अने अमे मोटा थया वडोदरा सिटी मा। अने ओरिजिनली अमारा पिताश्री सोजित्रा गामना पटेल छ गाम नु एक गाम गणाए એટલે એમને જન્મ થોડું ગુજરાતી અને ઇંગ્લિશ બોલાશે થોડું માફ કરજો એ માટે તો અમારા પિતાશ્રી ત્યાં જ જન્મ્યા હતા અને મોટા થયા હતા પણ એમના પેરેન્ટ્સ બહુ નાની ઉંમરે ગુજરી ગયા હતા એટલે એમના કાકી એમને મોટા કર્યા અને હી હેડ અ લિલ હાર્ડ ટાઈમ બટ સારી રીતના એમને ઉછેર થયો પછી એમને કોઈ કનેક્શન હતું વડોદરાના રાજા તે વખતે સયાજીરાવ ગાયકવાડ સાથે ફેમિલીમાં તો અમારા પિતાશ્રીને એમના દીકરા પ્રતાપસિંહરાવ એમના થ્રુ એમને કોઈ કોન્ટ્રાક્ટનો મોટો જોબ મળ્યો એટલે પ્રતાપસિંહ ગાયકવાડને બિલ્ડિંગ બનાવવાના હતા વડોદરામાં એટલે એમણે અમારા પિતાશ્રીને એમના માટે લીધા તો એમણે સુરસાગર તળાવ પાસે ત્યાં પ્રતાપ ટોકી અને એક લેડીઝ હોસ્ટેલ સ્કૂલ એ બધું બાંધવાના મોટા પ્રોજેક્ટ મળ્યા એટલે ડેડી અમારા 17-18 વર્ષે વડોદરા મૂવ થઈ ગયા અને વિથ અ વેરી હાર્ડ અને હી વોઝ વેરી યુ નો હાર્ડ વર્કિંગ એન્ડ ટેલેન્ટેડ વિથ અ મેનેજમેન્ટ સ્કિલ able to accomplish all that and એમનું બહુ સક્સેસફુલી કામ પતાવેલું એટ અનધર થિંગ એટ ધેટ પોઈન્ટ કે ડેડીના લગ્ન થઈ ગયેલા અને એક સન હતો અને એમના વાઇફ ગુજરી ગયા એ પણ એટલે એમને ઇશ્યુ ઉભો થયો કે હવે કેવી રીતના શું કરવું એટલે સેકન્ડ ટાઈમ મેરેજ કર્યા ડેડીએ અને પછી અમે ત્રણ બ્રધર સિસ્ટર અને હું આમ ધ યંગેસ્ટ ઇન ધ ફેમિલી અને દસવે અમારો ત્યાં થયો ડેડીની જોડે મને આત્મીયતા વધારે હતી એમનું સમહાવ એમની ડીલિંગ વિથ અધર પીપલ્સ અને લોકો જોડે જે રીતના ડીલિંગ કરતા હતા એમના એમ્પ્લોય જોડે બહુ એમની પાછળ રહ્યા કરતી હતી ડેડી જોડે એની વે ધ વે ધ હું જ્યાં મોટી થઈ એ સિટીનું નામ હતું વડોદરા બાજવાડા ખત્રીકોળમાં અને લકીલી ઓર સમહાવ અમારી જે સ્ટ્રીટ હતી આખી જે પોળ એમાં બધી મોસ્ટલી પટેલ બ્રાહ્મણ શાહ અને બધા હતા અને ઉછેર થયો ત્યારે આ બધા જ જગ્યાએ સ્પેશિયલી અમારા ઘરની સામે બ્રાહ્મણનું ઘર હતું અને એ વખતે આપને બધાને યાદ હોય એ પ્રમાણે બ્રાહ્મણ હજુ હશે બધા ચુસ્ત બ્રાહ્મણ એ ઘરમાં પૂજા કરાવે બધા તહેવારમાં અને એ પ્રમાણે અમારો જોવાનું થાય ત્યાં ગળી પણ ઓનલી થિંગ કે એમને અડવા નહીં દે કે તમારે નયા વિના અડાય નહીં ને બધું સો એની વે મને કન્ફ્યુઝન થાય કે આવું કેમ એટલે પછી બીજા બધા પ્રસંગો અને બીજા બે કે ત્રણ ઘરોમાં રોજ સાંજે ભજન થાય અને એમાં અટેન્ડ કરવા જવાનું ગમે અને જતા હતા અમે અરાઉન્ડ એટ એજ ઓફ 8-9 અમારા પોળમાં છોકરાઓને પ્રોત્સાહન આપવા માટેનું એવું એટમોસ્ફિયર ક્રિએટ કરેલું કે છોકરાઓને એન્કરેજમેન્ટ મળે એને સ્કૂલમાં ને એમાં અને પછી એમને બોલવાનું પ્રસંગ આવ્યો કે તમે એક ટોપિક ઉપર બોલો એટલે ત્યારે મને ક્વેશ્ચન એ થયેલો કે આ પેલા ભગવાન મને અડવા ના દે અને પોતે સ્ટેચ્યુ બનાવીને ભગવાન બનાવે અને મૂર્તિ અને દર તહેવારમાં ત્યાં પૂજન થાય એમના ઘેર બહુ મોટા અમાઉન્ટમાં લાઈક અને બરાબર ઘરની સામે લેફ્ટ હેન્ડ સાઈડે આઈ કેન સી પણ આઈ કેનોટ ટચ ધોઝ ભગવાન એટલે મને એમ થાય કે આ કેવું છે આ ભગવાનના કેમ અને પછી અમારા ડેડીને પેલો કોન્ટ્રાક્ટનો બિઝનેસ એટલે
બધા સ્ટોન્સ ને મટીરિયલ બધું મૂકવાનું હોય એટલે અમારા પોના એન્ટ્રન્સ માં એમણે રાખેલું એક જગ્યા, એટલે પછી બધાના રિક્વેસ્ટ થી ત્યાં મંદિર બનાવ્યું. પણ મંદિરમાં એ ભગવાન એ મહારાજે પણ કે અડ્યા વિના ના જવાય, ત્યાં અડ્યા વિના ના ના હોય, અડાય નહીં એમ. એની વે સો આઈ વોઝ વેરી ક્યુરિયસ, સો મારા જે ટોપિકમાં બોલવાનું હતું કે ભગવાન કોણ હશે અને ભગવાન ક્યારે અને કેવા હોય એ ટોપિકમાં થોડું એ થયું. પણ તો આઈ વોઝ વેરી ક્યુરિયસ એન્ડ આઈ વોઝ નોટ શ્યોર કે આ ભગવાન આવા માટીમાં હોય તો પછી ભગવાન એવા હોય તો એમને અડવાનું કેમ નહીં અને એમને એમની પાસે કેમ ના જવાય અને બધી એ બધું. એની વે પછી ડેડીના મોટા થયા અને ભણ્યા, ડેડીનો પ્રોત્સાહન બહુ હતું કે તું તારે ભણવાનું અને ગુડ એજ્યુકેશન લઈને કોલેજ સુધી તો ભણવાનું, દેટ વોઝ હિઝ મેઇન એમ. એટલે ભણ્યા અને પછી બધું સેટલ થયું અને મેરેજ થયા. ફર્સ્ટ ટાઈમ કોલેજમાં થી છેલ્લા વર્ષમાં હતા અને ફેમિલીનું પ્રપોઝન આવ્યું એટલે મેરેજ થયા. અને વિધિન વન મંથમાં મેરેજ થઈને યુએસએ આવી ગયા વિધિન વન મંથ. એટલે બહુ ક્વિક ટાઈમ હતો અને બહુ ખબર નહીં પડી કે આ ધ લાઈફ વોઝ જસ્ટ વેન્ટ લાઈક ધેટ. અને પછી અમે એટલાન્ટા જોર્જિયામાં અગેન મારા હસબન્ડ પ્રદીપ અમીન તે વખતે ન્યુયોર્કમાં હી વોઝ ડુઈંગ માસ્ટર્સ, સો હી ગોટ ધ અમારું મેરેજ પત્યું ને એમને ગ્રેજ્યુએશનનું થયું. અને પછી ધેન બી હી ગોટ ધ જોબ ટુ એટલાન્ટા આફ્ટર હિઝ ગ્રેજ્યુએશન, સો વી સેટલ ઇન એટલાન્ટા જોર્જિયા. અમારા પ્રદીપના કઝિન અને સરખી ઉંમરના ફ્રેન્ડ ગુડ ફ્રેન્ડ અને કઝિન ગૌતમભાઈ પટેલ, ગૌતમ અને અંજુ, સો વી વર વેરી ક્લોઝ એન્ડ વી યુઝ ટુ ગેટ ટુગેધર અ લોટ. તો એક દિવસે એમણે ધેટ વોઝ હેપન ઇન 85 ઓર સમથિંગ, આઈ થિંક ઇટ વોઝ 1985, ગૌતમભાઈ સાંજે કહ્યું કે અમારી ઘેર આવજો, જ્ઞાની પુરુષ આવવાના છે. એટલે પ્રદીપે પૂછ્યું કે જ્ઞાની પુરુષ એટલે કોણ, એટલે કે જ્ઞાની પુરુષ એટલે તમને તમને કે વોટ ઇઝ ધ પર્પઝ ઓફ યોર બિંગ, શું કોણ છે અને આ બધા રિલેશન શું અને કેવી રીતના હાવ યોર લાઈફ શુડ બી એ બધું સમજાવે અને આવવાના છે આપણી ઘેર તો તમે જરૂર આવજો. એટલે પછી અમે ગૌતમભાઈને ત્યાં ગયા. કેરલ્ટન જોર્જિયા ઇઝ અબાઉટ 1 hour અવે ફ્રોમ એટલાન્ટા, અમે એટલાન્ટા રહેતા હતા. એટલે અમે ગયા તો ત્યારે ઇવનિંગનો સત્સંગ અનિલભાઈને ત્યાં હતો, મહાત્મા અનિલભાઈને ગયા. અને અમે ગયા તો અબાઉટ 4 o'clock, અબાઉટ 15-20 મહાત્મા બેઠા હશે લોકલ. અને પછી ગૌતમભાઈએ ઓળખાણ કરાવી કે આ મારા વિંગ ફોઈનના દીકરા પ્રદીપભાઈ અને દિનકરભાઈ એમના ડેડીનું નામ અને પશાભાઈ ટ્રેક્ટરવાળાનો ભાણો થાય એમ એટલી ઓળખાણ કરાવી. અને પછી મને પૂછ્યું કે તારું એટલે મને એટલે મેં કહ્યું કે મારું નામ કીર્તિ અને હું ગોરધનભાઈ રામભાઈ કોન્ટ્રાક્ટરની દીકરી, વડોદરામાં અમારા વડોદરામાં મારા ડેડી મોટા થયા અને રહ્યા અને ઓરિજિનલી સુજિત્રા નામ. એટલે એમને દાદાને ઓળખાણ પડી ગઈ. અને પછી દાદાએ સૌથી પહેલા મને પૂછ્યું અને ઇટ વોઝ અ કોન્વર્સેશન વેન્ટ લાઈક ધીસ, તો આ તને સારી રીતે રાખે છે? એટલે મને બહુ નવાઈ લાગી કે પહેલી વાર મળું છું, આ ક્વેશ્ચન મને સમજ નહીં પડી કે શું પૂછવા માંગે છે. એટલે એમણે ફરી પૂછ્યું કે આ તને સારી રીતના રાખે છે? એટલે મેં કહું કે હા દાદા, બહુ સરસ રીતના રાખે છે મને. તો કે બીજું કઈ વાંધો નથી આવતો? તો મેં કહું હા રાખે છે સારું, પણ મને એક પ્રોબ્લેમ કે હું કઈ પણ કરું તો એ ઠીક કરું છું, હું એક્સેલન્ટ નથી કરતી, હું બહુ સરસ જોબ નથી કરતી, મારું એવરેજ ઓર લોઅર ધેન ઓ એવરેજ ઠીક કામ. એટલે દાદાએ પ્રદીપ તરફ જોયું કે એમને કહ્યું કે તું એવું કહે છે ને? એટલે પ્રદીપનું તરત સેન્ટેન્સ પહેલું જ આ નીકળ્યું, મારે ચા જોઈએ એવી તો હું બનાવી લઉં જાતે. એટલે દાદા કે ચા નથી બનાવતી તું, ચા નથી બનાવી આપતી? તો કે મારે જોઈએ એવી હું આદુ મસાલા વાળી ચા તો બનાવી દઉં.
એટલે પછી મેં કહ્યું દાદા ને કદાચ અહીંયા નવા છે એટલે અમને બહુ ખબર નહીં હોય, તો દાદા ને મેં કહ્યું દાદા અહીંયા જોબ કરતા હોય હસબન્ડ વાઈફ બે, એટલે બે વે થોડું થોડું કામ વેચી લેવું પડે, એટલે મેં કહ્યું એમને ચા બનાવવાનું કામ એમને આપેલું, એટલે દાદા એ મને લડ્યા, બહુ લડ્યા. દાદા કે છે કે ખબર નથી બધું, ચા નથી બનાવી આપતી, આટલું ચા બનાવવું ના આપજે, કે કોઈને આપણા માટે આવી કમ્પ્લેન લેવું ના જોઈએ. પછી બીજી બાજુ જઈને પ્રદીપ ને કહ્યું કે કોઈ ના બરાબર, પણ આપણે જેવું હોય ને એ સમજીને લઈ લેવાનું, ચા મોડી હોય કે ખાંડ ભૂલી ગયા હોય તો માંગીને લઈ ઉઠીને લઈ લેવાની, મૂકી દેવાની. પછી બીજું કે પછી પ્રદીપ ને પૂછ્યું કે તારે કઈ પ્રોબ્લેમ છે, તારે શું પૂછવું છે બોલ. એટલે કે મને ગાડી નથી ચલાવવા દેતી. દાદા કે છે ગાડી નથી ચલાવવા દેતી, તો ક્યાં મારે જે ગાડી ચલાવવી હોય ને તો હું ચલાવતો હોય તો એ કે આ જો પેલું જો આવે છે તો અહીંયા સ્લો થઈ જાઉં, બહુ સ્પીડમાં નહીં જઈશ. દાદા કે તો પછી તું ગાડી ચલાવવાનું બંધ કરીને એને આપી દેવાની કે તું ગાડી ચલાવ. એટલે પછી પ્રદીપ બોલે કે એવો તો જીવ ચાલે નહીં ને મારો. તો કે કેમ, તમને શું થતું હતું, કેમ જીવ ના ચાલે? તો કે એને ગાડી ચલાવતા સ્પીડમાં, અને હી હેડ યુઝ ટુ હેવ અ સ્પોર્ટ્સ કાર અને ઓલવેઝ લાઈક ટુ ગો ઓન અ હાઈ સ્પીડ. એટલે કે અને તો કે એને કહેવાય ને કે હું પાછળ બેસું છું તું ચલાવતો, કે ના અને તો કઈ ગાડી ચલાવવા આપતી હશે એમ. એટલે પછી દાદા એ ડેડી પ્રદીપ ને બહુ ખખડાવ્યા, મોટા પટેલ થયા છો, અહીંયા ગાય જેવી દીકરી આવી છે ઘરમાં અને તું એને સાચવી નથી શકતો. અને પછી કે પેલા પોલીસની જોડે દાદાગીરી કર અને એની જોડે જો તું તારું કેવી રીતના થાય છે ત્યાં. એટલે બસ ધેટ વોઝ ધ ફર્સ્ટ ટાઈમ દાદાને મળ્યા તો અમારો એ વાર્તાલાપ થયો. અને પછી અમે સત્સંગ માટે રહ્યા અને પછી અમે નીકળી ગયા. અને દાદાએ ત્યાંના મહાત્માએ કહ્યું કે તમે રહી જાઓ, તો ત્યાં જ્ઞાનવિધિ હતી 3-4 દિવસ પછી. એટલે અમે નહીં રહી શક્યા કેમ કે અમારે કેનેડા જવાનું હતું. તો પાછા આવતા અમને 2-10 દિવસ પછી અંજુનો ફોન આવ્યો કે દાદાજી ઓકરીજ ટેનેસીમાં છે અને અમે જવાના છે ને તમે ચાલો. એટલે અમે લોકો ગયા એટલા ઓકરીજ ટેનેસી, અબાઉટ 5-6 અવર્સ અવે ફ્રોમ એટલાન્ટા. દેટ વોઝ ધ સેકન્ડ ટ્રીપ. અમે અબાઉટ 4 o'clock પહોંચ્યા અને જેવા અમે એન્ટર થયા તો સત્સંગ ઓલરેડી ચાલુ હતો અને ત્યારે કીર્તન ભક્તિ ચાલતા હતા અને મારું એન્ટર થયું અંદર. અને પછી મને થયું કે આ લોકો આટલા બધા મોટે મોટે થી કેમ આવું ગાતા હશે. એટલે મને જરા બહુ આમ એ લાગ્યું કે આટલા બધા મોટે મોટે થી બૂમો, યુ નો, બહુ લાઉડલી બધા બોલાવતા હતા. અને પછી મહાત્મા બધાએ કહ્યું કે ના ના તમે આગળ જાઓ આગળ જાઓ. એટલે મેં કહ્યું ના હું તો પાછળ બેસીશ. અને પેલા પણ એની વે અમારો કઈ ચોઈસ ના રહ્યું, એટલે અમને ઓલ ધ વે દાદાના પગ આગળ મારું ને અંજુને બેસાડી દીધા અમે 2000 ને આગળ. એટલે પછી દાદાએ પછી પેલું કીર્તન ભક્તિ થોડી વાર પછી સ્ટોપ થઈ અને દાદાએ અમારી વાત કરી કે તો તમે આવી ગયા ને બધું. અને પછી દાદાએ મને કીર્તિ કોણ છે અને અંદર કોણ છે, રિયાલિટીમાં કોણ છે એનો વાર્તાલાપ કર્યો કે તું રિયલમાં કોણ છું અને તારું નામ કોણ શું છે ને બધું. એટલે એક બહુ સરસ રીતના એમણે 1-to-1 અમારી જોડે વાત થઈ. અને પછી મને કહ્યું કે તું આ કીર્તન ભક્તિ બોલાવો. મેં કહું વાવ, મેં કહું કે હવે હું કેવી, દાદાને કહું કે દાદા મને આવું મને કેવી રીતના આવડે, મને નથી આવડતું આવું, તને જેવું આવડે એવું તું ગવડાવો. એટલે પછી હવે દાદાએ તો બધા આગળ પાછળ કહ્યું કે તારે ગવડાવવાનું એટલે ગવડાવવાનું. એટલે પછી હું અચકાતા અચકાતા ગવડાવ્યું. અને દાદા તે વખતે નજીકમાં હાથ આમ રાખીને બેસે અને એમનો જ્યાં સુધી હાથ નીચે ના થાય ત્યાં સુધી તમારે બોલાવવાનું. એટલે હું ઇમ્પેશન્ટલી હું જોયા કરું કે હમણાં કહેશે એમનો હાથ ડાઉન જશે કે આમ ડન આમ પતી ગયું એમ, કીર્તન ભક્તિ હવે પતાવો તમે. પણ એ તો ક્યાંય સુધી કહે નહીં, એટલે બહુ જ મોડે સુધી આમ મનમાં આમ થયા કરે કે આ આવડતું નથી ને ગાતા આવડતું નથી ને શું ઓલ દેટ. પણ એની વેટ તો દેટ વોઝ ધ બિગ પ્રસંગ. અને મને ત્યારે ખબર નથી પડી પણ એ અમારા બહુ જ આવરણ બધા ક્યારે દૂર થયા એવું લાગ્યું.
પછી ત્યારે અમે પાછા પાછા ગયા. ત્યાર પછીના બીજા વીકે અમે ફરી ગયા, બીકોઝ ધેર વોઝ અ ગુરુ પૂર્ણિમાનો પ્રોગ્રામ ટેનેસીમાં. અને પછી દાદાની પાસે સવારના અમે અર્લી મોર્નિંગ પહોંચી જઈએ 5 વાગે દર્શન કરવા, બીકોઝ હોટેલમાં જ રહેલા અમે. અને એમના ચરણવિધિ એમની પાસે, એમનું અંગૂઠા પાસે અમને વિધિ કરવાનો ચાન્સ મળ્યો. અને બહુ જ નાનું ક્રાઉડ હતું ત્યારે. વોઝ એક્સલન્ટ ટાઈમ વિથ દાદાજી. અને આફ્ટરનૂનમાં પછી સત્સંગ ને બધું એમના સાથે થયા. અને 3 વાગે પછી દાદા આરામ પછી એમની રૂમમાંથી નીકળ્યા. અને એમના જે દર્શન આપ્યા એ 3 વાગ્યા પછી 3:30 બધા બધો સત્સંગ શરૂ થાય પહેલા દાદા રૂમમાંથી નીકળ્યા. અને હું આઈ હેપન ટુ સિટ રાઇટ અક્રોસ ફ્રોમ ધેટ રૂમ. અને દાદા કેમ આઉટ સાઇડ ફ્રોમ ધેટ રૂમ વિથ કાળી ટોપી, કોટ, બહુ સરસ, આઈ મીન વિથ શૂઝ, બૂટ સાથે એ આવ્યા. અને જે દર્શન આપ્યા, અને એકું એક મહાત્માને આમ આમ કરીને એકું એક જણને જે રીતે દર્શન આપ્યા, બહુ સરસ. અત્યારે ધેટ વિલ બી ધ મોમેન્ટ હતી અમારા માટે. અને પછી બીજે દિવસે અને સાંજે પછી સત્સંગ થયો ને એ બધું. પછી બીજે દિવસે એમના બીકોઝ ઓફ ધ વિધિ હતી બહાર સ્ટ્રીટમાં લઈ જવાની, એમને રથયાત્રા જેવું, અને એ બધું થયું. અને એ બધું પતિ અને પછી દાદા પાછા એન થયું. એમના હોટેલમાં સ્વિમિંગ પુલ હતો અને સ્વિમિંગ પુલની ઓપોઝિટ સાઈડ એમને બેસાડેલા, અને આ બાજુ અમે લોકો બાજુની સામેની સાઈડે બેઠા હતા. એટલે ત્યારે પણ એમણે જે દર્શન આપ્યા હતા, ઇટ્સ અ વેરી સ્પેશિયલ મોમેન્ટ ફોર મી એન્ડ ફોર એવરીબડી. ઇટ વોઝ વેરી ગુડ દર્શન. અને બસ પછી અમે નહીં મળ્યા દાદાને અને નીકળી ગયા અમે પછી એન્ડ ઓફ ધ ડે. દેટ વોઝ ઇન 1985. અને પછી દાદાજી ઇન્ડિયા પાછા ગયા. અમને પછી દાદા મળ્યા નહીં. પછી 1987માં અંજુનો ફોન આવ્યો કે દાદાજી અત્યારે લોસ એન્જલિસમાં છે અને ત્યાં આગળ જ્ઞાનવિધિ રાખી છે, તો તમે લોકો જઈને લઈ આવો જ્ઞાન. એટલે પ્રદીપ કે તને ખબર છે અમારે $400 પર ટિકિટ થાય અને 2 છોકરાઓ, હાઉ વી ગોઈંગ ટુ મેનેજ ઓલ ધેટ. એટલે કે ગમે તેમ તમારે જવાનું છે. એટલે હું ને પ્રદીપ વી એન્ડ અપ વી ગયા એલએ લોસ એન્જલિસ ફ્રોમ એટલાન્ટા. અને ગટ ત્યાં આગળ September 7, 1987, ઇટ વોઝ સન્ડે હતું. અને દેટ વોઝ ધ લાસ્ટ જ્ઞાનવિધિ હતી USAમાં. એટલે અમે બહુ ફોર્ચ્યુનેટ, આઈ ફાઉન્ડ માય સેલ્ફ વેરી વેરી ફોર્ચ્યુનેટ. ત્યારે મને ખબર નથી પડી, પણ જ્ઞાન બાદ અને ઇવન ટુડે મને એમ થાય કે બહુ સરસ. અને અંજુએ જે રીતના અમને કહ્યું, અને માય થેન્ક યુ ટુ હર એન્ડ ગૌતમભાઈ, દે આર ગુડ નિમિત્ત. પછી અમે દાદા ભગવાનની પાસે જ્ઞાન લીધું. અને પછી બીજે દિવસે સવારે એમની પાસે દાદાનું આ ચરણવિધુનું એ સમજવા માટે બીજે દિવસે ગયા. બહુ સરસ રહ્યા. અને પછી ત્રીજે દિવસે અમારે નીકળવાનું હતું અને દાદાએ પર્સનલી રૂમમાં, એમની રૂમમાં બોલાવીને મને બ્લુ બુક આપેલી, જે 9 કલમની. અને નીરુબેનને કહ્યું કે આ અમે જે કહીએ એ બધું ટીક માર્ક કરો. એટલે નીરુબેન ટીક માર્ક કરે અને દાદાએ મને બધું સમજાવ્યું કે કયું, યુ નો, કેટલી વાર બોલવાના, કેટલી વાર શું બોલવાનું, અને બધું ક્વોલિટી ટાઈમ આપ્યો અમને સમજાવવા માટે. એટલે અમે રીઝન, અમે લોકો વહેલા એટલે ગયા હતા કે અમારે દાદાની પાસે અમે એટલા અમારે પાછાની ફ્લાઇટ હતી. એટલે દાદાને કહ્યું કે અમે નીકળવાના છીએ, એટલે અમે આવ્યા છીએ દર્શન કરવા. તો દાદાએ કહ્યું કે ટિકિટ ચેન્જ થઈ જશે. એટલે મેં કહ્યું કે આમાં અમારી ટિકિટ ઉપર, તે વખતે પેપર ટિકિટ આપતા હતા, એટલે એમાં લખેલું કે નોન ચેન્જ, નોન રિફંડેબલ એન્ડ યુ કેનોટ મેક એની ચેન્જીસ, એવો બિગ સ્ટેમ્પ હતો. પણ દાદાએ કહ્યું કે ના, તમે જાઓ, થઈ જશે. એટલે અમે ત્યાંથી વોકિંગ ડિસ્ટન્સમાં એરલાઇનની ઓફિસ હતી ત્યાં ગયા. તો પેલી છોકરી મને પૂછે, તમારે ક્યારે જવું છે? ઓહ,
એટલે અમારી હતી આઈ થિંક 3 o'clock એવાની ફ્લાઇટ અને વી સે વી વોન્ટ ટુ ટેક અ લાસ્ટ ફ્લાઇટ સો વી ટુક ધ લાસ્ટ ફ્લાઇટ એન્ડ પાછા વી કેમ બેક એન્ડ અટેન્ડ ધ સત્સંગ વિથ દાદાજી અને એ મને અનુભવ થયો કે દાદાનું વચનબળ દાદાનું જે જે બહુ અને એ વખતે જે આનંદ ઉભરાતો તે 3 days અમે રહ્યા બીકોઝ ઇટ વોઝ અ લોંગ વીકેન્ડ લેબર ડે વીકેન્ડ સો ઇટ વોઝ એક્સ્ટ્રીમલી બહુ જ બધા મહાત્મા હતા અને બહુ બધા લોકોએ જ્ઞાનવિધિ મળી ત્યારે પણ વી હેડ અ જસ્ટ બહુ સરસ એમની જોડે મળ્યો ટાઈમ અને બસ દેટ વોઝ અવર લાસ્ટ મળ્યા ને દાદાને અને દાદા સાથે ક્વોલિટી ટાઈમ મળ્યો હતો અમને અને પછી અમે પાછા એટલાન્ટા પાછા ગયા અને દાદાજી વેન્ટ બેક ટુ ઇન્ડિયા આ બધામાં આ બધું થયું ને પછી ખબર પડી ફોલોઈંગ 3-4 months દાદાનું પાસ અવે થઈ ગયા ગયા એટલે ધેટ વોઝ અ શોકિંગ ન્યૂઝ ફોર એવરીબડી ઇન્ક્લુડ અને અમને પણ એટલે પછી અમે લાગે ખોવાઈ ગયા જેવું જ હતું એટલે શું કરવું શું નહીં કંઈ ખબર નહીં પડે And in between the time when before dada malya e pehla husband ni demand evi hati ki I have to you know because he meet with all these top notch people in the business and he wanted me to go to study further so I got college degree I got the institutional management in Atlanta and got some job and it was a high pace chokrao ne race karwana ne badu plus job so it was good challenging time for everybody but anyway dada nu gnyan mળ્યું એટલે પછી આ બધા માં થયું કે છોકરાઓ ને લીધે you need to take care of them so what one business and it was a sandwich shop in the office complex so with the 3 employees so I don't have to spend too much time and take care of the kids and okay kini aa badu nathi fault I mean you know this is too much then par bhanela undergraduate I mean india ma karelu food and nutrition from ms university etle amaru bhav etlo ke something to do want to do in that industry where I can use my knowledge Anyway, so there was the agent told us that there is atyare trend bo evi saras chale che ke the frozen yogurt is in big demand and big companies coming up. So we bought that one franchise, TCBY yogurt. And amara between two businesses, it was about 1 hour distance, driving distance. Anyway, we were managing, I was managing between that and the kids and the all that. અને પછી ઘણી વખત બધું ખ્યાલ નહીં રહ્યા કે આ કેમનું કરવું કેમનું એમાં પછી પ્રદીપને ખબર પડી કે હી હેવ ટુ ગો આઉટ ઓફ કન્ટ્રી સો ટાઈપે તાઇવાન એમને બિગ પ્રોજેક્ટના મેનેજમેન્ટ ટીમમાં એમને જવાનું હતું સો હી લેફ્ટ અને એ કે આઈ નીડ ટુ ગો એટલે એમને જવાનું હતું સો આઈ હેડ વન બિઝનેસ ક્લોઝ કરી દીધો અને ઇવન ધો બિટવીન ધોઝ ટુ બધું બહુ હાર્ડશિપ હતી એટલે અગેન આસ્ક અંજુ અને ગૌતમભાઈ બીકોઝ દે વર માય ક્લોઝેસ્ટ ફ્રેન્ડ એન્ડ વી વર ઇન ટચ શું કરું હાઉ ડુ આઈ હેન્ડલ ઓલ ધીસ હાઉ ડુ આઈ વોટ ડુ આઈ એટલે અંજુએ મને ગેવ મી ધ દેટ બુક આપતવાણી નંબર 2 અને એમને કહું કે દાદા ભગવાનના અસીમજીજી કાર્ડ 3 મંત્ર બસ એ તું બોલ અને એનાથી બહુ ફેર પડશે બહુ ફેર પડશે સો બિટવીન ધ ટુ બિઝનેસીસ 1 hour drive I used to chant kirtan bhakti continuously dada bhagwan asinji ji ka chalya j kare ane vadhare mane anubhav su thayo tyare ke between that driving time mane dada bhagwan wheelchair ma he always escorted me always with my car always facing me ane etlu badhu emnu like he is always with me એટલે મને એ બહુ બહુ એમની એમની સપોર્ટ મળતો હતો અને મને સમહાવ સૂજ પડતી હતી બીકોઝ સર્ટન સિચ્યુએશન આઈ વોઝ ગેટિંગ ડિસ્કરેજ અને નિરાશ થઈ જવું ને એ બધું થાય
પછી અક્રમ વિજ્ઞાન દાદાએ પેલી આપતાવાણી આપેલી એ વાંચ્યું તો મને કઈ સમજ નહીં પડે, એટલે મને બહુ ભાવ થાય કે દાદા આ સમજ નથી પડતી, શું કરું, મને સમજાવો, મને સમજાવો, મને સમજવું છે. ત્યારે કોઈ આપતો પુત્ર કોઈ નહીં બધા. અને ત્યારે નક્કી એવું થયેલું કે સત્સંગમાં ખાલી ચરણવિધિ થાય અને કીર્તન ભક્તિ થાય એટલું થાય, પણ આ પેલું આ બધું વાંચી એમાં બધું સમજ ના પડે. એનીવે સો we sold the second business also and moved to Taipei, Taiwan in 88 or something like that. And ત્યાં ગડી I was there for 5-6 months and he got project પતિ ગયો અને કે હવે તમારે જવાનું છે સેન ફ્રાન્સિસ્કો, એટલે કે તું એટલાન્ટા જા. સો આઈ સોલ્ડ ધ પ્રોપર્ટી ઇન એટલાન્ટા એન્ડ જોઈન હિમ બેક ટુ સેન ફ્રાન્સિસ્કો. But November ma we put the house for sale and sold for in 10 days and then we drove from Atlanta to California in 10 days reached to ane dada ne pachhe me San Francisco aavya and start you know finding the house and settling the house and all that. 92 ma Los Angeles ma Guru Purnima thi bahu mot ગુરુ પૂર્ણિમા નો પ્રસંગ હતો, એટલે મને સમહાવ દાદાનું એટલું બધું આકર્ષણ રહેતું હતું કે સમહાવ મને એમ થાય કે આઈ વોન્ટ ટુ અન્ડરસ્ટેન્ડ વોટ દાદા ઇઝ સેઇંગ. પણ કોઈ કોઈ વેઝ નહોતો, દેર વોઝ નો વેઝ, બીકોઝ ઓલ ધીઝ અધર પીપલ વોર સેઇંગ જસ્ટ રીડ ધ દાદાની બુક. એનીવે સો આઈ સ્ટાર્ટ ડ્રાઇવિંગ વિથ ધ બોથ ધ કિડ્સ ફ્રોમ સેન ફ્રાન્સિસ્કો ટુ લોસ એન્જલિસ. અને પ્રદીપ ફ્રાઈડે આવવાના હતા બીકોઝ ઓફ ધ જોબ. સો ત્યારે બહુ સરસ ગુરુ પૂર્ણિમાનો પ્રોગ્રામ હતો જૈન ટેમ્પલમાં, આઈ થિંક ઇટ વોઝ 92 મોસ્ટ પ્રોબેબલી. એટલે પછી બહુ સરસ એમાં સાંજના ટાઈમે દાદાના મોટા મૂર્તિઓ બધી મૂકેલી, મૂર્તિ મીન્સ પિક્ચર્સ. અને ત્યાં બહુ ભાવથી પ્રયત્ન કરી કે દાદા મને તમારું આ સાયન્સ સમજવું છે. એમાં હર્ષિલાબેન આવ્યા અને અમારે એકબીજાની જોડે વાતચીત થઈ. હર્ષિલાબેન કે હા આપણે કરીશું તું, એટલે હરીશભાઈ કે છે કે કીર્તિબેન તમે ઘર લો તો અમારા ઘરની નજીક લો, સો વી કેન હેવ વન મોર આ મહાત્મા એન્ડ વી કેન હેવ અ ગુડ સત્સંગ. સો આઈ ટુક હિસ વર્ડ એન્ડ વેન આઈ હેવ ટુ લુક ફોર ધ હાઉસ વી એબલ ટુ ફાઇન્ડ ધ હાઉસ ક્લોઝર ટુ ધેર હાઉસ. સો નાવ વી હેવ 3 ફેમિલીઝ એન્ડ વી યુઝ ટુ હેવ અ સત્સંગ એવરી સન્ડે ફોર 3-4 આવર્સ every Sunday. And again that time only dada ni charan vidhi boliye ane kirtan bhakti ane chuta padiye, no satsang so far. Ane pachi mane anubhav ma e aavyu ke tyar pachi aptaputra na aavanu shuruat thai. I think it was 93 or something like that. Ane mane em thayu ke I was keep on asking ke mane I need some ways, I need to have some guidance. અને પ્રદીપ વોઝ બ્રોટ અપ ઇન ફેમિલી, એનું એજ્યુકેશન બધું ઇંગ્લિશમાં જ હતું, એમને ગુજરાતી વાંચતા નહીં આવડે. એટલે મારા ઘરમાં મારે એની વે આઈ વોઝ રીડિંગ ધ ગુજરાતી, એટલે ત્યારે હું વાંચ્યું આ દાદાની અક્રમ આપતવાણી, એટલે એમનું એ ન્યૂઝપેપર વાંચે. એટલે પછી મને પૂછે કે તો પછી દાદાએ શું કહ્યું, મેં કોઈ ન્યૂઝપેપર વાંચતા હોય ને હું મારી વાણી વેસ્ટ નહીં કરું, તમારે સાંભળવું હોય તો યુ હેવ ટુ ગીવ મી 100% અટેન્શન, તો જ આમ મોટેથી વાંચીશું, નહીં તો મારે મેં મનમાં વાંચી લઈશ. તો એમણે હી સ્ટાર્ટ લિસનિંગ એન્ડ હી સ્ટાર્ટ અન્ડરસ્ટેન્ડિંગ દાદા સાયન્સ થ્રુ વોટ એવર આઈ વોઝ રીડિંગ. અને છોકરાઓ પણ ઘરમાં ઇન એન્ડ આઉટ આવે એટલે દે સ્ટાર્ટ લર્નિંગ ઓલ દેટ ગુજરાતીમાં થોડું થોડું. અને વધારેમાં વધારે ફાયદો મને લોસ એન્જલિસના મહાત્માઓને બહુ જ અત્યંત ભક્તિપૂર્વક, અને દે આર મારા બેસ્ટ ફ્રેન્ડ અને બેસ્ટ ઉપકારી મહાત્માસ ફ્રેન્ડ્સ, એમના ઘર કાયમ ખુલ્લા હતા અને એવરી ટાઈમ દેર વોઝ અ સત્સંગ આઈ વોઝ ગોઈંગ ધેર ટુ અટેન્ડ બીકોઝ આઈ વોન્ટેડ ધેટ એટમોસ્ફિયર. અને દાદાનું મને બહુ રહ્યું એમનાથી ઉઘાડ થયો, અને છોકરાઓને પણ એ રીતના બહુ એન્કરેજમેન્ટ મળ્યું, અને છોકરાઓને પણ દાદાની વાણી દાદા શું છે ને બધું ઘણું એમને સમજ, દે ઓલમોસ્ટ રેઝ
wish to go to Los Angeles or not. બીજી મેં ભાવ એટલો સ્ટ્રોંગ હતો અંદર, દ્રઢ નિર્ણય નિશ્ચય હતો કે દાદા તમારું આ સાયન્સ મારે સમજવું છે, જાણવું છે, એ માટે મારે નો વે આઈ એમ ગોઈંગ ટુ એન્ડ આઈ વોન્ટ ટુ અટેન્ડ ઓલ ઇવેન્ટ્સ એન્ડ ઓલ ગુરુ પૂર્ણિમા અને વોન્ટ ટુ ગો ટુ ઇન્ડિયા એવરી યર. સો ધેટ્સ વોટ હેપન બીકોઝ ધેટ્સ વોટ મારું મને એવું લાગ્યું કે દાદા વોઝ લિસનિંગ. સો પછી આપતપુત્રના બધાના બે એરિયામાં લોસ એન્જલિસ આવે એટલે ત્યાં જઈએ અને પછી બે એરિયામાં આવે, પણ બે એરિયામાં અમારો તો ચાન્સ બહુ ઓછો લાગે બીકોઝ હર્ષિલાબેનને હરીશભાઈની ઘેર મોસ્ટ ઓફ ધ ટાઈમ સત્સંગ થાય. પણ મેં બધા લોસ એન્જલિસના મહાત્માને એટલું જણાવેલું કે આપણું ઘર એ તમારું જ ઘર છે, બધા મહાત્માઓ આવો. અને બહુ સરસ આત્મીયતા થઈ ગઈ હતી બે એલે અને સેન ફ્રાન્સિસ્કોના મહાત્માનો. હર્ષિલાબેન હરીશભાઈને લોકો અમારે મે એન્ડમાં બીકોઝ ઓફ ધ લોંગ વીકેન્ડ ડે ટુ થ્રી ડેઝની ઇવેન્ટ રાખે અને નવેમ્બરમાં પણ એ પ્રમાણે કરીએ લોંગ વીકેન્ડમાં. સો બધા આવે ને અમારી ઘેર રહે અને એ રીતના છોકરાઓને પણ એકબીજાની જોડે આત્મીયતા રહી અને દાદાનો સત્સંગ સમજવાની ઓપોર્ચ્યુનિટી મળે અમારી. પછી આપતા પુત્રો આવવા માંડ્યા અને બહુ ઉઘાડ થવા માંડ્યો અને ધેટ વોઝ મને અનુભવ થયો કે દાદા ઇઝ લિસનિંગ એન્ડ દાદા ઇઝ ધેર. ઘણા વખત સુધી એવો ખ્યાલ નહોતો કે દાદા, આઈ વોઝ સ્ટીલ થિંકિંગ અને એવો જ માન્યતા હતી કે દાદા ઇઝ ધેર ઇન ધ મૂર્તિ ઇન ધ પિક્ચર. અને પછી ધીરે ધીરે વિથ આફ્ટર ઓલ ધીસ યર્સ ધીરે ધીરે મને અનુભવ થવા માંડ્યો કે દાદા ઇઝ વિધિન મી અને દાદા શક્તિ આપે જ છે. કનુ દાદાજી અમને ખાસ કહ્યું કે તું માગે તને મળશે જ. બધા લકીલી મને અને ફોર્ચ્યુનેટ, આઈ ફીલ વેરી ફોર્ચ્યુનેટ કે મોસ્ટ ઓફ ધ આફ્ટર પુત્ર કેમ એન્ડ સ્ટેડ એટ અવર પ્લેસ. બહુ આભારી છે એમના માટે. એમના જોડે સત્સંગ અને ટાઈમ આપવાથી છોકરાઓને પણ બહુ સારા સંસ્કાર અને બહુ જ ગાઈડન્સ મળ્યું અને અમને લોકોને તો બહુ જ ફાયદો થઈ ગયો. જસ્ટ ક્વિકલી યાદ આવે છે કે દાદા ગુજરી ગયા ત્યારે સૌથી પહેલા શિરીષભાઈ, ડોક્ટર શિરીષભાઈ એલે વાળાને એમનો ફોન આવ્યો કે અમે નીરૂમાં આવ્યા છીએ એટલે અમે બે એરિયામાં આવવાના છે, સો અમે આવીશું. મેં કહ્યું જરૂર. સો નીરુબેન આવીને અમારી ઘેર રહ્યા બે ત્રણ દિવસ અને ધેટ ટાઈમ મારી ફર્સ્ટ ન્યૂ જોબ હતી એટલે મને બહુ આમ અજુગતું લાગતું હતું કે કેવી રીતના હું જોઉં. ના કહેવાય એવી નથી બીકોઝ ધેટ વોઝ માય કોન્ટ્રાક્ટ જોબ જવાનું હતું. એની વે નીરુબાની જોડે બહુ સરસ સત્સંગ રહ્યો, એમની જોડે પણ બહુ જ ઘણી ઉઘાડ થયો અને ફાયદો થયો. અને ત્યાર પછી બધા આપતા પુત્ર આવ્યા, અમીર સાહેબ, કવિરાજ સાહેબ અમારા ઘેર આવીને બધા આપતા પુત્ર, એટલે આઈ ફેલ રિયલી બ્લેસ એન્ડ આઈ ગોટ ગુડ ગુડ એમની પ્રેઝન્સનો એમની મને બહુ જ અનુભવ થયા. અને ઘણી વખત તો પૂછ્યા જ કરીએ કે આ કેમનું અમને બસ આ સમજવું છે એ જ, અને એમના માટે અમને ઉઘાડ થયો અને મળ્યો. અને ત્યાર પછી રોજ એવરી ડે એ જ ભાવ હોય છે કે દાદા તમે જે જ્ઞાન આપ્યું છે એમાં જ રહેવું છે, આપની પાંચ આજ્ઞામાં જ રહેવું છે, મારો દ્રઢ નિર્ણય છે. તો દાદા મને શક્તિ આપો અને મને બધાનામાં મારી આગળ પાછળ જે આવે બધા આ પામે, બસ એ જ ભાવ છે. જય સચિદાનંદ. બહુ સંસ્કારી પરિવારમાંથી આવ્યા, બેકગ્રાઉન્ડ બહુ સારું, ભણવાનું શરૂ થયું, એ પૂરું થયું, પછી ફ્રેન્ડ મળ્યા, વેરી લકી ગૌતમભાઈ અંજુબેન હુ આર વેરી સો ક્લોઝ ટુ દાદા ભગવાન, એટલે એમના નિમિત્તે તમને દાદા ભગવાન મળ્યા. મૂળ વાત તો એ બહુ સારી થઈ કે
દાદા ભગવાને જે રીતે કીધું કે આ કાળમાં જે બધા છે ને સંસ્કારી પરિવાર, બધું બેકગ્રાઉન્ડ સારું, પણ કશે ને કશે ભૂલો કરીને આવેલા હોય, એટલે બધા જ્ઞાનના માર્ગમાં એટલા બધા અંતરાય પાડેલા. હવે એ કીર્તન ભક્તિમાં તમારી શું દવા કરી એ આપણું મગજ ચાલી શકે એમ નથી, પણ એના આધારે હું એ તો મારું માનવું છે કે એના આધારે પછી જે તમને એ પણ કીધું કે પછી તમને દાદા દેખાયા જ કરતા હતા, એટલે એ નિધિ ધ્યાસનમાં કઈ કેટલા પાપો કર્મો ભસ્મીભૂત થઈ જાય, કારણ કે કોને યાદ કરો છો, એટલે આપણી કલ્પનાની આવે એમ નથી. તેના પરિણામે 87માં જે છેલ્લી જ્ઞાન વિધિ હતી એ જો કુદરતી બને છે તે તમને મળી ગયું, અને ત્યાર પછી જે કીધું છે ને દાદાએ કે જ્ઞાની પુરુષ ચાહે શું કરી શકે, અને એ કામથી તમારી યાત્રા અહીં લગી આવી કે છેલ્લા આફ્ટર ઓલ પેલા કહેને સત્સંગમાં મેળ પડી ગયો, અને તમારી ઉત્સુકતા સારી છે સમજવાનો ખૂબ પ્રયત્ન કરો છો, અને આ સત્સંગના માહોલથી આપણી યાત્રા કહીને સત્સંગીઓની મહાત્માઓની બહુ સરસ રહેશે. જય સચિદાન. ફ્રાન્સિસ્કો નવા ઘરમાં મૂવ થયા તો છોકરાઓને લઈને અમને શોપિંગ માટે ગયેલા, અને રાતના મોડું થઈ ગયું, આ લોકો પાછા નહીં આવ્યા, ઓલ બોસ બોયઝ અને ડેડી. The car had a complete accident, total accident. અને સંભાવ મને ત્યારે ઘેરમાં હતી, તો મને એટલું બધું અંદર સમથિંગ હેપન્ડ, અને આઈ ગોટ અપ એન્ડ આઈ સ્ટાર્ટ ચેન્ટિંગ દાદા ભગવાનના કીર્તન ભક્તિ. આઈ વેન્ટ એન્ડ ફોર હાફ એન આવર 40 મિનિટ, અને સૌમીનો ફોન આવ્યો કે વી આર ઇન અ કાર એક્સિડન્ટ, આઈ એમ કોલિંગ યુ ફ્રોમ ધીસ પબ્લિક ફોન. અને એ મને દાદાનો અનુભવ થયો કે ઓ માય ગોડ, શું પ્રોટેક્શન મળ્યું છે દાદાનું. અને વાઇલ પ્રદીપ વોઝ ઇન હોસ્પિટલ, બહુ જ અનુભવ થયા છે દાદાના, બહુ અનુભવ થયા છે એમની પ્રેઝન્સ નામને. અને ત્યારે પણ કનુ દાદાજી ત્યારે અહીંયા જ હતા, અને અમારે એમની જોડે બહુ વાર વાત થઈ, અને અમારા અમારી નજીકમાં રહીને અમને પ્રોત્સાહન આપ્યું. અને પ્રદીપની જોડે પ્રદીપ ભયા એ પહેલા દાદાએ છેલ્લા વર્ષમાં એમની જોડે ફોન પર વાત કરી, દેટ વોઝ અમને એમના માટે બ્લેસિંગ, અને મારા એમના બહુ નમસ્કાર છે દાદા ભગવાન. જય સચિદાનંદ. ખૂબ ખૂબ આભાર. જય સચિદાનંદ. ગુડ, વેરી ગુડ. કીર્તન બેન, આપણે કેશવ આનંદજી હવે એક મિનિટનો થોડો તમારો એક્સપિરિયન્સ કયો, પછી આપણે ત્રી મંત્રી બોલીએ. ટાઈમ થઈ ગયો છે એક મિનિટ માટે તમે. બસ આજે જે પેલું પ્રશ્ન પૂછ્યું ને કે મોડું દિવેલ પીધેલું લાગે છે, તો બસ એ દાદાની વાક્ય યાદ આવી ગયું કે દાદા દિવેલ પીધેલું મોડા માટે જે વાત કરતા હતા તે એ જે ભાવ હતું કે ભાઈ જે દાદાને વિજ્ઞાન મળ્યા પછી, દાદાને સાયન્સ મળ્યા પછી, ભગવાનને મળ્યા પછી જે અંદરથી અવ થતું હતું, ત્યારે દાદા ખાસ કહેતા હતા કે કેશવને જુઓ કે એને આ નિરંતર આનંદના ફુવારા વયા કરે છે, તમારું મોડું કેમ દિવેલ પીધેલું દેખાય છે. બસ એ વસ્તુ જયારે બધાને સાંભળી ત્યારથી બધા લોકોને આ સાંભળતા જ બધું મોડું બધા ચેન્જ થઈ ગયા, કારણ કે એક જ વસ્તુ દાદા કહેતા હતા કે જયારે તમને આ ખબર પડશે કે તમને કોણ મળ્યા છે તો તમારે આટલા બધા આનંદ નીકળશે કે બધા દિવેલ પીધેલા મોડા બધા બદલાઈ જશે. બહુ સર, બહુ સર. હવે અમારો એક્સપિરિયન્સ છે તમે એવર ફ્રેશ, એવર લાઇવલી, નેવર સ્માઇલિંગ જ હોવ છો, એ તો ખબર છે. તમારી સાથે મુલાકાત થાય તો બહુ સરસ એક્સપિરિયન્સ થાય. ચાલો ત્રિમંત્ર બોલાવો, કીર્તિબેન બોલાવો છો ત્રિમંત્ર. નમો વિત્રાગાય, નમો વિત્રાગાય, નમો હરિહંતાણમ, નમો હરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો ઉવસ્યાણમ, નમો વસ્.
सायणम नमो लोए सव साहुणम नमो लोए सव साहुणम ऐसो पंचन मुक्कारो ऐसो पंचन मुक्कारो सव पावप्पणासनो सव पावप्पणासनो मंगलानं च सव्वेसिं मंगलानं च सव्वेसिं परमं हवै मंगलम् परमं हवै मंगलम् ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमः शिवाय ओम नमः शिवाय जय सच्चिदानंद जय सच्चिदानंद जय